શ્રી મુખ થી સુણી સામ્રથી નથી કેવાતી તે કોઈ એરી કહીએ હૈયે સમાય નહી છે એવી આજની અગણિત એક સુર પ્રકાશે સૌને એક શશિ કરે શીતળ એક મેઘ પલાળે પૃથ્વી વરસાવી સુંદર જળ એ એક પણ કરે ટલું સૌને સરખો સમાસ આ તો એને કરી તસું ઉધારવા વિનાશ સ્વામિનારાયણ નામનો સુરજ ઉગો સ્વામિનારાયણ પછી એમાં પ્રકાશ અહીં ધ્યાન આવીને જે કઈ ને ન જોતો એને પ્રકાશ મળી જાય વરસાદ પડતો હોય તો અમુક જગ્યાએ બધું લીલું છમ થઈ જાય ચાંદા ની શીતળતા તો બધા એને ખબર પડી જાય નાનો અગ્નિ પ્રગટાવી રાખ્યું છે એટલે ચાંદા ની શીતળતા આવતી નથી અને એ એટલે પ્રગટાવી રાખ્યો છે કે અંધારાથી ભયભીત છે ઠારી નાખું તો અંધારો થઈ જાય અર્ચન રવિન્દ્રનાથ ટાગોર એસ્થેટિક કહે છે કે કુદરતી સૌંદર્ય જોવાના બહુ રસિક એટલે કવિ કેવા મોટા છે જબરજસ્ત નોબેલ પ્રાઇઝ એને મળ્યું રવિન્દ્રનાથ ટાગોર એ નૌકા વિહાર કરવા ગયા ધનિક હતા પોતે સુખી સંપત્તિ વાળા અને એમાં સૌંદર્ય શું એ વિષય ઉપર પુસ્તક વાંચતા નૌકા વિહાર છેદ અંધારું થવા માંડ્યું એટલે એને અંદરથી કેબિનો અહીંયા જઈને ફનસ કર્યું એમાં એ વાંચતા હતા ગંગા નદીમાં એની કલકત્તા પાસે તો ગંગા છે એને હા વાણ ચાલ્યું જ હતું કાગો અભ્યાસ કરતા સૌંદર્ય શું એ જેમ જેમ નદીમાં પાણી ઊંડું આવતું તેમ તેમ હલવા માંડ્યું ના તલ્લીનતાથી વાંચતા હતા સૌંદર્ય શું વાંચતા 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 આવી રીતે તો વાદળ આવી રીતે આકાશ ને ભૂમંડળ ને આ અંતિ બધું વાંચતા હતા કુદરતનું બધું વર્ણન અને આગળ હાલી જાય અચાનક ધોકો આવ્યો અને ઠરી ગયો ફાનસ એનાથી હવે તો વંચાશે ને પુસ્તક અધૂરું રહી ગયું બહાર આવીને આમ નવો મંડળ પર જોયું ને ચાંદ ની ખીલીતી ફૂલ પૂનમ ની ચાંદ હતો અને ચારે કોઈ શીતળતા વરસી રહી એટલે કે ઓહો હું આ ચોપડામાં જોઉં છું આ બધું શું છે એટલે એવા કવિને એવા વિદ્વાનને એવા વિચાર આવે કે હું લેવા દેવાનું આના વિશે પુસ્તક વંચાય ને એ મણાય ત્યારે કોઈ જોવા જ મળી ગયો કહો આવું સરસ કેટલા અસંખ્ય તારાઓ ના છે પાગલ જેવા થઈ ગયા કે આ બુકેનું ચોપડા એ દિવસે એને સૌંદર્ય વિશે પુસ્તકો વાંચવા બંધ કર્યા જોવા જ મળ્યું મને જોવી માણી લેવા જો કુદરત જ્યાં જ્યાં ક્યાંક સુંદર વસ્તુ હોય જગ્યા હોય એ ટાગોર પહોંચી જાય અને ચાંદની માણે ચાંદની નું વર્ણન કરવા જેવું નથી પુસ્તક માંથી ચાંદની વાંચ્યા કરતા પૂનમ ને દિવસે બહાર જઈને ઉગાવે તો ખબર પડી જાય ચાંદની શું છે આપણે તો મુંબઈમાં એટલી બધી લાઈટ જેલોસીન લાઈટ ઝીકણી લાઈટ ચાંદ દેખાતો જ નથી ને જ્યાં જાય છે ત્યાં સમૂહમાં પૂનમ ભરવા જાય છે 50,000 જણા ચાંદા હમું કોણ જોયે છે કેટલાય જોયો ચાંદો પૂનમ નો ત્યાંય દેખાતો એ ગામ થઈ ગયું છે ને હવે પણ વેરાણ જગ્યા હોય ને ચાંદની હોય કોક વાર માણી જોજો જ્યાં લાઈટ નો હોય પહાડ ઉપર જઈને ત્યારે મહારાજ ની લીલા નો ખ્યાલ આવે કે કુદરત જેને બનાવી છે તેવી રમણીય છે એનું અનુસંધાન રહી જાય તરત તો આ જેને બનાવ્યું છે પોતે કેવા હશે માણવું જોઈએ સરખો સમાસ બધાય ને સરખું
વીઝ ગિવન મૂન પાણી લીધું છે પૃથ્વી જળ તેજ વાયુ આકાશ સૌને છે કોસલીમાં કોસલી હવા છે કોસલીમાં કોસલી પાણી છે એ ફ્રી કર્યું છે બાકી બધા વિના ચાલ્યું જશે પાણી નહીં પીવો ચોવીસ કલાક તો નહીં જીવાય દેટ ઇઝ ગિવન ફ્રી તો આ રીતે એને ઓળખીએ અને પછી આ બધું જેને ફ્રી આપ્યું છે જ્યાંથી માણસ થયા ત્યારથી કન્ડેમ થઈ ગયા જરૂરિયાત વધારી એટલે તકલીફ પડવા માંડી વી આર કન્ડેમ ટુ ફ્રીડમ જ્યાં પોસાતરે ફ્રેન્ચ ફિલોસોફર થી કન્ડેમ ટુ ફ્રીડમ આજે મનુષ્ય જાતિને સ્વતંત્રતા જોઈ છે ને એ જેને મોટો મોટો સ્વતંત્રતા એટલે જોઈ છે કે કાલે ઉઠીને મારે કોઈને કઈ કેવું ન પડે કે આ જોઈ છે એટલે હું સંગ્રહ કરું છું અપરિગ્રહ કોઈ શીખવું જ નથી કુદરત પાસેથી શીખવા સતત નદી વયા જ કરે છે ને શું લેવા દેવા છે પછી આ લોક ના દુઃખ દુઃખ નહી લાગે એ તો જિંદગી ભર ઉદાસીન રહેશું જેમ ભગત થાય એમ મહારાજ ને ભગવાન ને ભગવીએ અને બાકી દાદા પૂછીએ કેમ ઠીક છે મહારાજ ગયા આ બોલા દયા છે રૂપા રૂપા નબળા કાય એમ કમ્પ્લેન કારણ કે હી હેઝ નોટ એન્જોયડ લાઈફ તાકાત વાળાનું કામ છે ભગવાન ની ભેસ છીનવી મૂર્ખાઓ માટે ભગવાન છે જ નહીં તો 80% ઈ ઘૂસી ગયા છે અંદર પોતાની મૂર્ખાઈ ઢાંકી રાખવા માટે થઈને ભગત થઈ ગયા છે 80% બાકીના 20 એમાંથી 10 ખોટા છે બાકીના 10 કે એનું માનવા જેવું નથી એની થઈ ગયું આવી ગયા એમને ચૂપચાપ બેસી જાવ બેસાડો તો કરતા જાઓ આમ જોયું તો ખબર કહી દેવું મને હું તો તમારી વિરુદ્ધ બોલતો તમે આવો તો બોલું નહીં ને આમ કહી દેવું કે આવી ગયા છે એટલે પછી એને બાકાત કરીએ હે આજ કેનો વારો લેશો મોટે પાછળથી બોલાય બીક લાગે આમાં આવે છે ભગવાન ને ભક્ત નો દ્રોહ ન કરવો અરે ના ના કોઈ દીવરે બોલ બાપા બાપા કઈ કરું ભલે ખોટું કરો છો પણ અમે કોઈ કઈ કહી કરો છો બધું ખોટું ગમે એવું નથી કઈ ખોટું એટલે કઈ ખોટું નથી કરતા અમને ગમે એવું નથી કરતા પણ છતાં બાપા કઈ છે અરે એક પણ કરે ટલું સૌને સરખો સમાસ હાથો ને કરી તો શું આવ્યા ઉધારવા વિનાશ જેમ જ્વાળા બળે સુધા શુદ્ધ ને સુધા શુદ્ધ પલાળે જોયે અગ્નિ અશુદ્ધ છે કે બરાબર ખાક કરી નાખે એ મારા ની દ્રષ્ટિ પડે તો કર્મ બર્મ ક્યાં જોવે ત્યાંને શું કર્યું છું એ હિસાબ કે ચોપડો મુનિમ છે સ્વામિનારાયણ ન જોઈ જાત કુ જાત પુરુષોત્તમ પ્રગતિ રે રાગ લેને કે જાગા બધાય ન જાવ ને ચક્રવર્તી રાજા ગાદી પર નાનો સુનો રાજા ગાદી પર બેઠો તો ગુના માફ કરી દે છે આ તો ચક્રવર્તી રાજા અરે જેમ જ્વાળા બાળે સુદા શુદ્ધ ને સુદા શુદ્ધ પલાળે મેદ સુદા શુદ્ધ સમજે નહીં દેખો ધ્વનિ મેઘ સુધા શુદ્ધ પલાળે મેઘ સુધા શુદ્ધ સમજે નહીં જયારે વાયુ વાય કરી વેગ ઉડાડી દે બધા ને વાવાઝોડું આવ્યું હમણાં ક્યાંય જોયું શું છે ને આને પુન કર્યા છે ને પાપ કર્યા છે ને આને ઠીક છે ને સસડા બધા લઈ ગયા 20-25 હજાર ને ઉડાડી ગયા વાયુ જેવો વાયુ આમ કરે છે તો ભગવાન શું કરી શકે હે માજ તારા છે અપાર રે ગુણ ગુણ ના જોયા લગાર રે જેમ મોટો સદા વ્રતિ હોય રે તે તો ભૂખ્યા નું મુખ ન જોય રે તેમ ભૂખ્યા નું મુખ ન જોવે સદા વ્રતિ કરી જોવે મહારાજ કઈ જોઈ જોઈને ચાંદલો જોઈ જોઈને લઈ જવાના છે એ આવે લઈ જાય 200 વર્ષ પહેલા ક્યાં કોઈ ચાંદલો હતો જ આપણો સ્વામિનારાયણ
અરે તેમાં આજ સદા વ્રત મોટું રે, બાંધ્યું છે તારવા જીવ કોટું રે, પશુ પંખી પન્નાગ નર નારી રે, લીધા આપ સામર્થ્ય તારી રે, દેવ દાનવ ભૂત ભૈરવ રે, હે આદિ ઉદ્ધારી અસરવ રે, કીટ પતંગ પર જંત પ્રાણી રે, ભૂતને કરી નાખ્યા જો તો ખરા. ગોપાલ સ્વામી ધોળકામાં ઇન્સ્ટિટ્યુટ હતી સંસ્કૃત ની પાઠશાળા, એને શું નામ હતું, વલ્લભીપુર, પેલા વલ્લભીપુર હતું ધોળકા નું નામ, વલ્લભીપુર વાળા ધોળકા નું નામ પેલા વલ્લભીપુર હતું. ત્યાં કોઈ બહુ મોટો વિદ્વાન ગુજરી ગયો, બહુ વિદ્વાન સામે, અને એનું જે મોટી હવેલી હતી એમાં કોઈ જઈ જ ન શકે, ને એક બ્રાહ્મણ ના છોકરાને અભ્યાસ કરવા જવું હતું, કઈ કીધું વલ્લભીપુર વાળા જાવ, બોલાય ભાઈ પૂછ્યું કે શાસ્ત્રી, હે વિરાટનગર વલ્લભીપુર વાળા, ત્યાં તમે એને ભણવા મોકલો, ઓલો બિચારો ત્યાં બ્રાહ્મણ નો છોકરો 16-17 વર્ષ બહાર બેઠા તો ઓલા દાતણ કરવા વાળા હતા ચૌધરી બધા ચોટિયા, કે કેમ શું કરવું છે, કે ભાઈ મારે સંસ્કૃત વાળા કે આ જે મકાન છે ને એમાં પાઠશાળા છે, બહુ સરસ છે, જાણતા હતા કે હમણાં જઈને ફાટી પડવાનું, મા બધા બ્રહ્મ રાક્ષસો જેવા બધા ભેરા હતા, ગયો ત્યાં તરત જ બધું ગોઠવાઈ, મોટા તિલક ધારી ને બહુ વિદ્વાન તમે તો કે આવો આવો બચ્ચા આવો, સંસ્કૃત ભણું, કઈ બહાર ના જાતો ભણાવું, ભણાવો. 2 વર્ષ નો અભ્યાસ કર્યો, ખૂબ થયું, કેટલાય બધા વિદ્યાર્થીઓ આવ્યા, બધું સંસ્કૃત ને રૂચાવાનું બધું એને શીખડાયું, પંડિત કરીને પછી હવે એને 2 વર્ષ પછી ભણીને જવાનું થયું, કે તું પાછો વળીને જોતો નહીં, કોઈને મળતો નહીં, આવી બે વર્ષ નીકળું એમ કે આ ગયો એ ગયો ચોટિયા બેઠા હતા પાછા, બધા નીકળતો જોઈને કે આ તો ગજબ છે, જીવતો આવ્યો, કેટલાય મોકલી દીધા બેઠા બેઠા, એ જ કરતા મોકલતા ઓલા, બહાર આવ્યો ને અને બોલા અહીંયા અહીંયા શું થયું, કે બહુ સારા ગુરુ વિદ્વાન સેવા કરી, ગુરુ હું જાઉં છું પણ કે ક્યાં ક્યાં તું કોણ હતા, ગુરુ કે તો કરો શું થયું, સ્વામિનારાયણ સંત ગોપાલ આ જ જગ્યા ગોપાલ સ્વામી ગયા ને સંત મંડળ સહિત, કે ભાઈ ઉતારા જેવું છે, કેવો જગ્યા છે ને બહુ સારી છે, આ બેઠા હોય ને તો જાઓ તમે ત્યાં છે ઉતારા માટે જાઓ, મયુરભાઈ ને મળો, નાચ કેવા બેઠો હોય અહીં કરો, મળે જઈને ઉભા રહી જાય, અડધો કલાક ખમો, પાછો અડધો કલાક જાય, હજી 20-એક મિનિટ ખમો, સાંજ પાડી દે મળા, બધા બેઠા છે ને ભૂતના ભાઈ, તે ગોપાલ સ્વામી સંત સહિત ગયા, તમને સારી સગવડ કરાવી આપી ને, તમે ગયા ને ભુજમાં થઈ ગયું તો નામ લ્યો સરખું બેઠું, તો આ માણસ ને પકડો તો થઈ જાય, એમ નતું અડધો કલાક પછી જાજો, જેને આને પકડો નહીં દઈ દેશો, જાઓ થઈ જ જાય, જાદવજી ભુજ ની મંદિર નો ચીફ છે, 10 કરોડ એટલે એના ઉપર ઓલી છે, એના પાસે ઓલી શું કે છે પાવર ઓફ એટર્ની, 10 કરોડ રૂપિયા લંડન વાળા ને અમેરિકા વાળા તો તારે થઈ જાય, એ ખાલી સાધુ ના ઢુંગળા નથી પર રહેતો જ, બાકી રમશે ને એવું બધું પાડે, સ્ત્રીઓ સાથે બોલતા નહીં, ગોપાલ સ્વામીજી ને પૂછ્યું, એના શિષ્યો હતા એના સ્વામીજી ને પૂછ્યું કે શું આ ત્યાં ઉતારો બહુ સારો છે, ગયા ગોપાલ સ્વામી ખગડાયું કોઈ ખોલે, ગોપાલ સ્વામી ખોલ્યું, ખોલ્યું તો ગોઠવાઈ ગયું બધું, એમાં ગોપાલ સ્વામી થયું કે આવું કઈક સ્વામિનારાયણ સંત પ્રકાર, ગોપાલ સ્વામી ક્યાં વાત કરી હવે, મહારાજ ને વખાણ કરીને એના કરીએ બધું,
અશુદ્ધ હોય આપણે ગામમાં ભિક્ષા માંગી આવતો બરોબર કલાક છે ગોપાલ સ્વામી નું મંડળ નીકળું ભિક્ષા લેવા રોલા બેઠા હતા ચૌધરી ચૌધરી આ તો પાછા એવા કહેવાય સ્વામિનારાયણ નું તિલક કર્યું છે ભગવા કર્યા અને હાથમાં સ્વામિનારાયણ ની માળા ભૂત ફલિત નું કામ નથી થયું પાછા જઈને આવી ગયા સાંજ પડેલો શાસ્ત્રી આવ્યો ભણાવવા વાળો જોઈ લીધું કે ઓહો આ તો મોટા સંત છે ભગે લાગી ગયો કેટલા જીવ લીધા આ વાસના દે છે ગોપાલ સ્વામી કે કેટલા છે 300-400 જણા છે તમારા કર્મ થી થયા છો આ બધા કર્મ કેની બળે તો હવે શું ત્યાં ગોપીનાથ નું મંદિર જણાતું હતું પાણા બધા ઘેલે થી આ ઉતરાવાના હતા ગોપાલ સ્વામી કે આ બધા પાણા કાલે પહોંચાડી દો તમારો હું મોક્ષ કરી દઉં આ ગોપાલ આનંદ છે જ્યાં ત્યાં બાવા નથી પહોંચી ગયા બધા એને ભૂત ને કઈ ડિસ્ટન્સ છે સવાર પડે તો ઢગલો થઈ ગયો ત્યાં ગોપીનાથજી નું મંદિર જણાતું હતું ત્યાં પાણા જે ઉપાડી ઉપાડીને 2 માઇલ થી લાવવાનું 1 માઇલ થી લાવવાનું એ બધો ઢગલો કરી નાખ્યો ભૂત ને શું કે જાઓ તમારો મોક્ષ હવે એના સંત હતા આ ન કરે ભૂત પિશાચ પિશાચ નો વાંચી લાઈન દેવ દાનવ ભૂત ભૈરવ રે બધા ને કાઢી નાખે મારા છોડી મૂકો એની છૂટકો થાત અમજી બાપા જેવા મોટા મુક્ત રાતના 11:30-12 વાગે કે સ્વામી હવે જરાક હું વાડીએ જાઉં તો ગ્રસ્ત હતા અત્યારે સ્વામી 12 વાગે વાડીએ કે હા કે છોકરાઓ સુઈ ગયા છે ને ઓલા વરુ ઘૂસી ગયા છે સુવર્ણ વરુ બધા નુકસાન કરી દે હું વાળી જાઉં હવે રાતના સાધુ થી જવાય ને કે આલો બાપા મેં આવ્યો કે ના ના તું તારે રોકાવ પોતે એકલા ગયા વાડીમાં શું ઓલું બધું પણ જીભ એ બાપા આવ્યા નહીં હજી છે જુમડો ભૂત હજી એની વાત છે જગ્યા છે ત્યાં ઉભો તો કેટલા એના પ્રાણ કોઈ રાતના નીકળી ન શકે ના 11:30-12 વાગે ગયા બાપા એમ કરતા કરતા વાડી તો પહોંચી ગયા પણ ઓલો બાપા ગયા ને પગલા પડ્યા હતા ને એમાં આવ્યો હતો બુદ્ધિ પવિત્ર થઈ ગઈ બાપા ત્યાં ગયા ને છોકરાઓને વાડી ના જીરા કામ કરે કે જાગજો કે બંધ કરીને શું કે આમને સુઈ જાવ છું બધા વાડીમાં બધા ભટું ઘૂસી ગયા છે એ બધું કચ્છીમાં કઈક સમજાયું પછી પાછા બાપા આવ્યો તો ઉભો તો હાથ જોડી જુમલો ભૂત બાપા બ્રહ્મરાજ છું કેટલા વખત સદીઓ થી આવી છું બે સૈકા થી હું ઘૂમતો કરું છું ઉઠું છું બેસું છું ડારું છું મારું છું ખેલું છું કરું છું મોજ આ મારી સ્થિતિ છે આથી બધે મારો મોક્ષ થતો તમે હવે મોટા પુરુષ છો મારો કઈ મોક્ષ કરો બાપા તો ફાળ્યું પહેર્યું ઘણી બેતા કે જા બદ્રિકાશ્રમ માટે તપ કરે ના પાડી હવે તમે મેળા પછી બદ્રિકાશ્રમ માં જ્યાં તમે જવાનો અહીંયા લઈ જાજો આ ભૂત કામ કરી ગયા બાપા બીજું ફાળ્યું પડ્યું આને શું ફરક પડે છે સ્વામિનારાયણ ને મુક્ત ને બીજું ફાળ્યું કે જા અક્ષરધામ હળેળા નાયલો ગયો આ એ જગ્યા એ તો મકાન થયા ખોદી મકાન થઈ ગયા છે આણકે પડકે સોસાયટી થઈ ગઈ છે કોઈ જાતું નહીં રાતના કોઈ નીકળે નહીં એમજી બાપુ જ નીકળી શકે બાકી કોઈને કીધું કે ના અહીંયા ન જવું સયાન સ્વામી મહારાજ ની જય શ્રી પ્રથમ શ્રી ધરમ સર્વદે વિશ્વ ધર્મ ભક્તિ ધર્મ આત્મજમ વાસુદેવ શ્રી સજાન સ્વામી મહારાજ ની જય તારીખ 12/12/99 ભુલેશ્વર શ્રી સ્વામી ના મંદિર રવિવાર સ્વામિનારાયણ ભગવાન ની જય સ્વામિનારાયણ શું વાત છે
કાલનું છે એ વાંચ, પછી આ પાંચ વાગે ચાલુ કરશું. શ્રી સ્વામિનારાયણ હરે, શ્રી સ્વામિનારાયણ હરે. દેવ દાનવ ભૂત ભૈરવ રે, દેહ આદિ ઉધારી આ સરવ રે, કીટ પતંગ પર જંત પ્રાણી રે, તાર્યા ગણિત લિયો જાણી રે. જે જે આસમે જગ માય જીવ રે, થયા સત્સંગ સંબંધે શિવ રે, જેમાં એક હોય ચિંતા માણી રે, કાળે પીડા તે ત્રિલોક તણી રે. તેમાં બહુ ચિંતા મણી હોય રે, તારે દુખી રહે નહી કોય રે, સંત સંન્યાસી સતસંગી ભટુરે, એને સંબંધે પામે છે સુખ મોટું રે. ચિંતા મણી ગણી ગણી હરી રે, તેની વાત જાતી નથી કરી રે, માટે હરી હરી ના જે દાસ રે, તેથી પામ્યા કંઈક બ્રહ્મ મોલે વાસ રે. એનું આશ્ચર્ય માનો ન કોય રે, સમર્થ થી સુસુ ન હોય રે, સમર્થ સર્વ પરકારે રે, કરે તે જે જે મન ધારે રે, તેની કોણ આડી કરનાર રે, ના હોય ધણી નો ધણી નિર્ધાર રે, માટે સહુ માની લેજો સહી રે. માટે સહુ માની લેજો સહી રે, આજ એમ ઉધાર્યો છે કઈ રે, જેમ ધળ સ્પર્શ પર સાધી રે, આપી તાર્યા નર નારી આદી રે, તેમાં હરિજન ત્યાગી ગૃહી રે, તેથી પણ ઉધાર્યા કઈ રે. વળી આસમે ધર્યું જે નામ રે, તેને જપતા જાય અક્ષરધામ રે, નીલકંઠ નામ ગન શ્યામ રે, સદા સર્વ સુખ નું ધામ રે. જે નામે પામે સુખ સૌ રે, એવું નામ અનુપમ કહું રે, સહજાનંદ આનંદ સુખકારી રે, એ નામ જપે છે નર નારી રે. સ્વામી નારાયણ નારાયણ રે, ભજી કંઈક થયા ધામ પરાયણ રે, લેતા નારાયણ મુનિ નામ રે, પામ્યા કઈ સુખ વિશ્રામ રે. હરિ હરિ કૃષ્ણ કૃષ્ણ કેતારે, તર્યા અપાર એ નામ લેતા રે, એવા નામ ના નામ તીજે સ્વામી રે, એવા નામ ના નામી જે સ્વામી રે, તે છે અક્ષર ધામ ના ધામી રે. સૌ ના નિયંતા સૌ ના નાથ રે, સૌના સ્વામી સુખ નિમિરાથ રે, એવું નામ જપે જના જે હરે, પામે પૂરણ સુખ ને તે હરે. હાલે હુકમ એ નામ તણો રે, આજ અમલ એ અનો ગણો રે, શકો સર્વે પ્રકારે છે એનો રે, નથી અમલ આજ બીજા કે નો રે. કોઈ માલિયો બીજા ની ઓટ રે, જેમાં જાય જાણો જન ખોટ રે, ખરા ખરી એ વાત ખોટી નથી રે, વારે વારે શું કહીએ જો કથી રે. શ્રી સહજાનંદ સ્વામી ચરણ કમલ સેવક નિષ્કુળાનંદ મુનિ વિરચિતે પુરુષોત્તમ પ્રકાશ મધ્ય વિષમ સહ પ્રકાર સહજાનંદ.
આજે વચનામૃત જયંતિ છે, બહુ મોટો ઉત્સવ છે. અને ઉપરાંત અનાદિભક્ત સોમચંદ બાપાની આપણે દર વર્ષે ભેગા થાય છે. આજે રામકૃષ્ણભાઈ આવ્યા છે, આપણે થોડા સોમચંદ બાપાના સંસ્મરણો કહેશે, વચનામૃત એકાદું વાંચશું. સમય આપણે 6:05 ખાલી કરવાનો છે. વચનામૃત શાસ્ત્ર જગતના કોઈ પણ આધ્યાત્મિક શાસ્ત્ર થી શ્રેષ્ઠ એટલે છે કે આ શ્રીમુખની વાણી છે. અન્ય શાસ્ત્રો કવિએ રચેલા છે, એમાં એનો પોતાનો અનુભવ આવે. વ્યાસજીએ વેદના વિભાગ પહેલા 4-18 પુરાણ કર્યા ને છતાં શાંતિ ન થઈ, આવું ભાગવતમાં છે. અને પછી ભાગવત રેચ્યું, એમાં પ્રગટની વિશેષ વાત કરી. ઇતિહાસકારો પોતાની બુદ્ધિ પ્રમાણે, પોતાના અનુભવ પ્રમાણે અને પોતાના અભ્યાસ પ્રમાણે અતીતનો ઇતિહાસ લખે. આલ્કેમિસ્ટ કરીને એક ઇતિહાસકાર થઈ ગયો, 30 વર્ષ સુધી એને ઇતિહાસ લખ્યો. અને જયારે બહાર બહુ ઘોંઘાટ થયો ત્યારે ઘરની બહાર નીકળ્યો કે શું થઈ ગયું છે, ક્યાંય આગ લાગી છે અને એક જણાનું ખૂન થઈ ગયું છે. એ તરત જ દોડીને ત્યાં ગયો. 3-4 જણા ઉભા હતા ચશ્મે જે ગવાવાળા, આંખું દેખા હાલ. પૂછ્યું શું થયું, કે આમથી આમ આવ્યો ને આમ થઈ ગયો. બીજાને પૂછ્યું કેવી રીતે થયું, કે આમ થયું આમ. ત્રીજાને પૂછ્યું આ બધું ઘટના કેવી રીતે બની, કોણ મારી ગયું, કે આ ફલાણો મારી ગયો છે. આ બધા ત્રણેયના નોખા નોખા ઓપિનિયન આવ્યા. બોલો કે હું 30 વર્ષથી લખું છું, અમારી સામે જ આ આટલી બધી ફેરફાર થઈ જાય છે, તો અમે સાચું શું. ઉપર ગયો, 30 વર્ષની પોતાની મહેનત હતી એ ફાડી નાખી. આ ઇતિહાસ લખવાથી શું, તો લગભગ જૈનિઝમનું જોઈએ તો મહાવીર પછી 600 વર્ષ પછી મહાવીર વાણી લખાણી છે. બુદ્ધ વખતે તો રાજ્ય અશોકનું હતું, એને લઈને ફેલાવું હતું, પણ એના વખતમાં લખાણું નથી. બુદ્ધનો નોખું નોખું છે ત્યાં સુધી કે એની મૂર્તિઓ પણ અમુક ઢંગથી જ બનાવવામાં આવી છે. લાંબા કાન ને લાંબા હાથ, વાંકડિયાવાળી બુદ્ધ, લગ્ન હાલતમાં હોય મહાવીર. આ મોટા ધર્મ જે સ્થાપી ગયા પછી 500-600 વર્ષ સુધી કઈ નામ નિશાન નતું, એને બદલે વચનામૃત ની વાત તો 5 મહાસંતોએ લખી છે, સંપાદન કરી છે. મહારાજ પાસે લોયામાં વચનામૃત લઈને ગયા ત્યારે મહારાજ કે આમાં જે તમે તિથિ લખી રાખી છે એ લખો, જમાનો એવો આવશે. મહારાજ તો જાણતા હોય, ત્રિકાળજ્ઞ એને કહેવાય જે 3 ભૂત ભવિષ્ય વર્તમાનનું જાણતા હોય. આવતો જમાનો શું થવાનો છે એ મહારાજને ખ્યાલ હોય કે ભવિષ્યની પ્રજા એવી આવશે કે તૃપ માગશે. એટલે મહારાજે નિત્યાનંદ સ્વામીને રાજી તો થયા, પણ આ કીધું કે આમાં ઓલી તારીખ ને બધું તમે જે તિથિ લખતા જાઓ. એટલે જેના જેના પાસે હતા એમાંથી તિથિઓ ભેગી કરી અને સંપાદન કર્યું. એક ને એક વાત 4 સંતોએ લખ્યું, એમાંથી સંપાદન કરી અને 5 મહાન સંતોએ આ વચનામૃત કર્યા છે. ત્રિકાળજ્ઞની વાત આવી તો એક બીજી વાત યાદ આવી ગઈ, જોકે હસવા જેવી છે. બુદ્ધ અને મહાવીર સમકાલીન 2500 વર્ષ પહેલા થઈ ગયા, કે 2-3 વર્ષ વધી ગયા છે. તો એક કર્મકાંડ ઉપર જ માને, કર્મ અને કાળ ઉપર મહાવીર બુદ્ધ આત્માની શોધ માટે માને કે યાદથી જડી જાય તો બધું જડી જાય. પણ બે જણા એકબીજાના મતથી વિરોધી સમકાલીન. સાધન બે જણાએ કરેલા, પણ મતમતાંતરમાં સાવ વિપરીત. બુદ્ધને તો આપણે 24 માંથી 1 અવતાર કહી દીધા છે. મહાવીર
અનેક વાતમાં માનવા વાળો એટલે એને અવતારમાં નથી લીધા. એના કરતા વધુ નજીક હોય હિન્દુ ફિલોસોફી વખતે તો મોમેડન ધર્મ છે, એકેશ્વરવાદમાં માનનારા. ખાલી અહીં પ્રગટ થાય છે એ ન માને, બાકી વી આર વેરી ક્લોઝ. વર્ધમાનમાંથી મહાવીર થઈ ગયા અને ગૌતમમાંથી બુદ્ધ થઈ ગયા. આ સમકાલીન વાળાની પણ અંદર અંદર કોમ્પિટિશન ઘણી હતી. મહાવીર એક જગ્યાએ ભિક્ષા માગવા ગયા. એના ચેલાઓ બધા કે આ ત્રણેય કાળનું જાણે છે, ત્રિકાળજ્ઞ છે, સર્વજ્ઞ છે, અને પા અડધો કલાક સુધી ઘરમાંથી કોઈ એને ગોચરી દેવા ના આવ્યું, ગોચક ગયા. થોડી વાર પછી બુદ્ધ ત્યાં ગયા. બુદ્ધ કે અંદર કોઈ રહે છે કે નહીં ખબર નથી આને, અને ત્રણેય કાળનું જ્ઞાન કેમ ધરાવે છે? આ એકબીજા એક હસવાનું છે, પણ ધીઝ આર ધ ફેક્ટ ઓફ ધીઝ ટુ રિલીજન. 600 વર્ષ પછી મહાવીર વાણી લખાણી હોય તો એનો અર્થ એ થાય કે ભાઈ અંતરિક્ષ માંથી મહાવીર એને જ્ઞાન આપતા હતા. વાણી મહાવીર ની છે. કેવી રીતે મળ્યું? અંતરિક્ષ માંથી જ્ઞાન મળ્યું. બુદ્ધ નું એવું થઈ શક્યું, પણ આ તો સાક્ષાત પ્રત્યક્ષ સામે બેસીને એને કીધેલી, એને પાછી જોયેલી એ વાણી છે. રચનામૃત નો આધાર કોઈ ઉપર ન લેવાય. એટલે અબજી બાપાશ્રીએ જે રહસ્યાર્થ ટીકા કરી છે એનો કોઈ પણ રેફરન્સ છે કે સિદ્ધાંતની ક્યાંક વાત છે એને વચનામૃતમાં શું કીધું છે એ જ લઈને કરી. ભાગવતમાં આમ કીધું કે કઠોપનિષદમાં આમ છે કે વ્યાસ સૂત્રમાં આમ છે એ કોઈ શાસ્ત્રના નથી લીધા, કારણ કે જરૂર નથી. વચનામૃતમાં જેટલો જ્ઞાનનો ભંડાર છે, સરળ ભાષામાં છે એટલે આપણે સમજીએ છીએ કે આપણે સમજી ગયા છીએ. બાકી એની અંદર બીજા કોઈનો રેફરન્સ લેવાની જરૂર નથી. રહસ્યાર્થ નો મજા લેવાને બદલે માન્ય છે કે અમાન્ય છે આમ કરીને કહેવાતા વિદ્વાનોએ ભેદ પાડી દીધા. એ ભેદ પાડનારા ભૂલ કરી ગયા છે એનું માનીને હજી સુધી ન આચરણમાં મૂકનાર એથી વધુ ભૂલ છે. અને આ ખૂબ સાહિત્યને જનતા સામે કે હરિભક્તો સામે કે મુમુક્ષુ સામે મૂકવામાં રોક ટોક કરનાર એથી પણ વધારે ભૂલ કરી રહ્યા છે. ગાંધીજીએ શબ્દકોશ લખ્યો ત્યારે એમ કીધું કે આ શબ્દકોશ થયા પછી હવે કોઈને શબ્દકોશ લખવાનો અધિકાર નથી, કારણ કે એક ભાષા ગુજરાતી એમાં 7-8 જણાના નોખા નોખા મત પડે એના કરતા ધીસ ઇઝ ધ ફેક્ટ. એમ અબજી બાપાનું રહસ્ય પ્રદીપિકા ટીકા વાંચવીને એમ લાગે હવે બીજા કોઈથી પંડિતાઈ કરવાની એમાં જરૂર નથી. એટલું સરળ રીતે નહીં, કારણ કે વચનામૃતના આધારે જ બધું કીધું છે. બીજા કોઈ શાસ્ત્ર આપણે તો આ નથી વાંચી શકતા, બીજા શાસ્ત્ર ક્યાં વાંચશું? એટલે આ મહારાજે પાછી હિસ્ટોરિકલ વાત જોઈએ તો પણ પરિપક્વ ઉંમરે આ બધું ચાલુ થયું 1876માં. મહારાજ તો એક દિવસના હતા ત્યારે જ દિવ્ય હતા, ત્યારે જ ભગવાન હતા, ત્યારે જ પુરુષોત્તમ નારાયણ હતા. અને 86માં 49 વર્ષ 2 માસ ને 1 દિવસે ત્યારે એ જ હતા અને અત્યારે એ જ સ્વરૂપ છે, એમાં કઈ ફેરફાર નથી થતો. પણ છતાં આ લોકમાં આવ્યા એટલે અહીંના બધા અનુભવ લીધા પછી મહારાજે આ વચનામૃત ચાલુ કર્યા છે. આપણે મુંબઈના અને મહારાષ્ટ્રના ભાગલા પડ્યા ત્યારે અમુક ગ્રંથોનું પ્રમાણ લીધું હતું. કનાલાલ મુનશે આ ગ્રંથ નું પ્રમાણ લીધું હતું ભાષા માટે. તો ગુજરાત અહીં સુધી બોલાય છે એટલે વચનામૃત નું ત્યાં છે. એટલે એ રીતે પણ ઐતિહાસિક રીતે આ એક જબરદસ્ત ગ્રંથ છે. એમાં જેમ જેમ વાંચીએ, મારા ઉપર તો નારાયણભાઈએ દયા કરી એટલે મને કે 5 વાર પારાયણ કરો, 5 વાર વાંચ્યું. આપણે તો બધા લોભથી વાંચતા હતા કે હવે રાજી થઈ જાય ને આશીર્વાદ દઈ દે, પછી હજી 5 વાર વાંચો. પાછું 5 વાર વાંચી ગયા, રહસ્યાર્થ સહિત 5 વાંચ્યું એટલે સમય લાગે, તરત જ નથી પતી જતું. પછી પાછું રમેશ વોરા હતા એને આરે કેવડાવ્યું, ભાઈ ને કેજો 5 વાર પાછું વંચાઈ ગયું કે હજી વાંચો.
15 વાર વંચાયો, થાકી ગયો, પાછો ઉગ્યો, મન કે એક એક લીટી ગુંખી રાખો. ત્યારે મને હતું કે આ પરીક્ષા લે છે, એ આશીર્વાદ હતા. મેં હું એવો દાવો નથી કરતો કે બીજું સાહિત્ય વાંચ્યું છે. મહારાજની એવી દયા છે કે જે સાહિત્ય વાંચ્યું એ સમજાઈ જાય છે. ઘણું વાંચ્યું છે, પણ આ 15 વાંચ્યા ને એ લેખે લાગ્યા. ખૂબ પુસ્તકો વાંચ્યા છે. આપણામાં રામકૃષ્ણભાઈ આવ્યા છે, એ બહુ અભ્યાસી છે, એ ઘણું વાંચે છે. એને પૂછી જોજો કે જે આમાં આનંદ આવે છે, કે આમાંથી જે સમાધાન નીકળી જાય છે એ ક્યાંય નથી થતું, હા પડી જાય છે. અને એક ચમત્કારિક વાત તો વચનામૃતની એ જ છે કે તમારા કાંઈ પણ સંકલ્પ હોય, મનમાં ઉલઝન હોય, વિચારમાળા ચાલતી હોય, ભગવાનને યાદ કરી હાથ મોઢા ધોઈને વચનામૃત ખોલી નાખજો. એમને એમ એમ નહીં કે કયું વાંચ્યું, એમને એમ ખોલજો, અને જે આવશે વચનામૃત સરખી રીતે સમજશો તેમાં એનો ઉત્તર હશે. મલ્ટી ડાયમેન્શનલ આ વચનામૃત છે, એક નથી, ઊંચાઈ ને લંબાઈ એમ નથી, એમાં ઘેરાઈ પણ એટલી જ છે. જેમ જેમ એનો અભ્યાસ થતો જાય એમ એમ આ મહારાજનું વાંગ્મય સ્વરૂપ ઉપસતું જાય, ઉપસતું જાય, ઉપસતું. એક ક્ષણ એવી આવે કે તમને એમાં એકત્વ લાગવા માંડે, પછી એકત્વ લાગે એટલે પછી બીજા કોઈ સંશય ન રહે એનું પ્રમાણ કેમ હશે કે કેમ નહીં. આ ગઢડા મધ્ય 64 નું એક વચનામૃત છે, એમાં મહારાજે સમાધાન કર્યું છે. સદા યથાર્થનો આગ્રહ રાખનાર શ્રીજી મહારાજ પ્રશ્નનું સમાધાન કરે કેમ, તો એ જેમ જેમ વાંચશો એમ એમ ખબર પડી જશે. પાર્ટનર એમાં કોક સમજાવશે કે નહીં સમજાય, કારણ કે તર્ક બુદ્ધિથી પરની વાત છે. તર્ક બદ્ધ થવાથી એ સમજાય નહીં, તર્ક શુદ્ધ થવાય તો વચનામૃતનું રહસ્ય સમજવામાં આવે. એટલે ઓછી ભરશો તો કઈ ખોટ નથી જવાની, ચાર પ્રદક્ષિણા ઓછી ભરશો તો કઈ નથી થવાનું. કારણ કે ત્યારે મેં જોયા જ બધા લગભગ અંદર અંદર વાત કરતા હોય, કઈ જલ્દીમાં હોય, નિયમ પૂરા કરવા ઉતાવળ હોય. વચનામૃત અડધું જ વાંચશો ને તો એ કલ્યાણકારી છે. એની ચાર લીટી વાંચશો પ્રથમની, કે મહારાજ આ સમયે આ લીંપરુ નીચે આમ બેઠા હતા સંતરી ભક્ત, તો એ રહેતા રહેતા તમારા ચિત્તમાં એ આખું દ્રશ્ય કંડારાતું જશે, કંડારાતું જશે. ને એક વખત એવું થશે કે આપણો દેહ પણ ત્યાં બેઠો છે એવી અનુભૂતિ થશે. કોશિશ હોવી જોઈએ. આ એક શાસ્ત્ર એવું છે કે જેમાં કોઈ ગુરુની જરૂર નથી, શાસ્ત્ર જ ગુરુ છે. ભવસમ ભવભીતિ ભેદનમ સુખસમ પત કરુણા નિકેતનમ વ્રતદાન તપઃ ક્રિયાફલમ સહજાનંદ ગુરુ ભજોશો. આ સહજાનંદ ગુરુનું જ વાંગ્મય સ્વરૂપ છે એ જ સમજાવી દેશે. આપણી બુદ્ધિ હશે એ પ્રમાણે સમજાવશે, તીક્ષ્ણ બુદ્ધિ હશે તો એ પ્રમાણે ઉત્તર કરશે. કઈ બુદ્ધિ નહીં હોય તેનું ફળ તો મળશે જ. પારસમણી લોઢાને અડે, લોઢાને ખબર હોય કે ન હોય પણ એ સોનું થઈ જાય, જાણે અજાણે અડી જાય તોય થઈ જાય. તો આ તો બધાને આગ્રહ કરું છું કે અડો આને, કેમ નહીં થાય? લોખંડને ખબર નથી કે અડવાથી હું સોનું થઈ જાય, પણ છતાં જો પારસ મણી અડી જાય તો એ સોનું થઈ જ જાય. તો આ તો મહારાજનું સ્વરૂપ છે, સ્વામિનારાયણ પોતે છે વચનામૃત. એટલે આ અમારી વાણી તે અમારું સ્વરૂપ સમજજો, એનું સ્વરૂપ છે. તો બહુ ભાવથી આજે પૂજન કરશું આપણે, અને એકાદું વાંચીએ. કેવું વાંચો રામકૃષ્ણ? હા સાહેબ, એમને વાંચવા દે. આપણે વચનામૃત જયંતિ અને સોમચંદભાઈ ની સ્મૃતિ બે ભેગું છે. એટલે વચનામૃત એક એવું લઈએ કે અદભુત વચનામૃત છે. અને સોમચંદભાઈ આ વચનામૃત બહુ વંચાવતા, બહુ વંચાવતા આ વચનામૃત ની પારાયણ. પ્રથમ નું પહેલું વચનામૃત
મધ્ય નું 13મું વચનામૃત અને છેલ્લા પ્રકરણનું છેલ્લું વચનામૃત. એમ કહેતા કે આ ત્રણ વચનામૃત વાંચો તો મહારાજ નો રદગત અભિપ્રાય જે છે એ તમને ક્લિયર થઈ જાય. ત્રણ વાંચો તો એક પારાયણ જેટલું પુણ્ય મળે એમ એ કહેતા. તો પેલે આપણે વચનામૃત વાંચીએ, મહારાજ પેલે શું કે છે સમજી લઈએ, પછી એના ઉપર સોમચંદભાઈ અમને બધાને છોકરાઓને શું શીખાડતા એ આપની બે વાત કરીશ. સમયની મર્યાદા મારે બરાબર ને થઈ છે કલાક છે. સોમચંદભાઈ કુમાર આવ્યો ને ત્યાં થોડું મોડું વેલું હશે ધારશે, આપણા પાસે ટ્રમ્પ કાર્ડ છે, મને તમને ઉછાડી દે એમને ઉછાડી દો. સ્વામિનારાયણ હરે, સ્વામિનારાયણ હરે. સંવત 1878 ના શ્રાવણવદી અમાવાસ્યાને દિવસ સ્વામી શ્રી સહેજાનજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદા ખાચરના દરબારમાં શ્રી વાસુદેવ નારાયણના મંદિરની ઓરડીએ ચાકડા ઉપર વિરાજમાન હતા. ધોળો ખેસ પહેર્યો હતો, ધોળી ચાદર ઓઢી હતી ને મસ્તક ઉપર શ્વેત પાક બાંધી હતી ને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજી મહારાજે બે ભુજ ઊંચા ઉપાડી સર્વેને છાના રાખ્યા ને પછી પોતાના મુખારવિંદની આગળ સ્તુતિ કરીને બેઠા એવા જે સંત તે પ્રત્યે શ્રીજી મહારાજ એમ બોલતા હતા. એક માં એક મહિલા જો આજે એકલા છે, મુકેશ ત્યાં છે, અશ્વિની ભાઈ ત્યાં ગયા છે. જવાહરલાલને ફોન કર્યો કે દયાળુ તમે જરૂર પધારજો. એમને એમના ઉપર સોમચંદભાઈ ના ચારા સૌરાજી કહી રહ્યા છે અને એમણે સોમચંદભાઈ નું વચન એટલે બ્રહ્મ વાક્ય માનીને આખું જીવન જીવા છે. એવું એમને આજે આપણને દર્શન થયા અને આપણી વિનંતીને માન આપીને આવ્યા એ આપણો મોટો લાભ છે. પછી શ્રીજી મહારાજે બે ભુજ ઊંચા ઉપાડી સર્વેને છાના રાખ્યા. પછી પોતાના મુખારવિંદ આગળ સ્તુતિ કરીને બેઠા એવા જે સંત તે પ્રત્યે શ્રીજી મહારાજ એમ બોલતા આવા જે હે સંતો, જે મોટેરા મોટેરા હો ને વાતમાં સમજતા હો તે આગળ બેસો ને આ એક વાત કરું છું તે સર્વે ચિત્ત દઈને સાંભળજો. આપણે બધા ચિત્ત દઈ સાંભળવા દેવી છે. અમે પેલા મોટેરા મોટેરા ને બોલાવી લીધા ને આગળ તથા પોતાની મોટા પધારવા સારું નથી કરવી એ તો એમ જાણીએ છીએ. આ સર્વે સંત તથા હરિભક્ત છે, તેમાંથી એ વાત કોઈને સમજાઈ જાય તો તેના જીવનું અતિ રૂડું થાય તે સારું કહીએ છીએ. અને આ વાત જે છે તે મારી દીઠેલ છે અને મારા અનુભવે કરીને પણ મેં સિદ્ધ કરી છે અને સર્વે શાસ્ત્રમાં પણ મળતી આવે છે અને તે એ વાત સભામાં કર્યા જેવી નથી તો પણ સભામાં કરીએ છીએ. તો આના ઉપરથી એક વસ્તુ આપણે ખ્યાલ આવશે કે 1878 એટલે ધામમાં જવાના 8 વર્ષ પહેલા પણ મહારાજ કઈ વાત કરે મહારાજ નો મહિમા સમજવામાં માણસો બહુ પાછા પડતા હતા. મનુષ્ય સ્વરૂપે ભગવાન જયારે બિરાજતા હોય એમાં પાછા સીધા સાદા સફેદ કપડા પહેર્યા હોય અને ધોતલી માથે માંધીન પાઘડી માંધતા હોય સીધા સાદા હોય તો હવે ઈ વાત કરે તો કોઈ એમ લાગે આવું હશે આવું હશે. મહારાજ કે છે આમ હશે કાય તો કે પણ કાય એવું હોય એવું બધું માણસો ને ઘણા સંશય હતા. એટલે મહારાજે પહેલેથી જ આંખ વારી દીધો કે આ વાત કરું છું એ મારી મોટો પધારવા સારું નથી કરતો પણ આ મારા અનુભવ ની વાત છે અને જો તમને બધાને સમજાઈ જાય તો બધાનું રૂડું થાય. એકાદ એને બી સમજાઈ જાય ને તો કામ થઈ ગયું. હા એવી સરસ વાત છે. એના 84 ફેરા અટકી જાય એક જ સમજાય. બાપા કેતા કે એક જીવ નો ઉગારો તો બ્રહ્માંડ ઉગાર્યા નું કુન મળે કારણ કે એના 84 ના ફેરા ઉઠી જાય. હમણાં તમે બધા વડતાલ ઘણા જી આવ્યા છો અને હરિકૃષ્ણ મહારાજ નો પાપો સમજે જયંતિ ઉજવાણી પણ તમે વિચાર કરો મહારાજ ધામમાં જતા પેલા 2 વર્ષ પહેલા એ મૂર્તિ પધરાવી હતી પણ તોય એ મૂર્તિ મહારાજ
પોતાની મૂર્તિ પધરાવે તો કેમ ચાલે? હા, લક્ષ્મીનારાયણ ની બરાબર છે, નારાયણ ની બરાબર છે, રાધા કૃષ્ણ બરાબર, પોતાની મહારાજ પોતાની મૂર્તિ પધરાવે. પીપલ વર નોટ પ્રિપેર, મુશ્કેલી. મહારાજે ગોપીનાથજી મહારાજ ની જે મૂર્તિ છે એ મૂર્તિ પોતાના સાઈઝ ટુ સાઈઝ બનાવી છે. એ મૂર્તિ નારાયણજીભાઈ બનાવી ત્યારે મહારાજ સિટિંગ આપતા હતા, સામે બેસતા હતા, અને એ મહારાજ ની આંખ નું, પાપડ નું, નાક નું, મોઢા નું, માથા નું, કાન નું બધું માપ લઈને મિલીમીટર ટુ મિલીમીટર એ મૂર્તિ બનાવી છે. પણ મહારાજ સિટિંગ આપતા હતા એટલે છાનું તરીએ નહીં. એટલે સભામાં સત્સંગમાં વાત ફેલાવી કે મારા તો પોતાની મૂર્તિ બને, શું વાત, તો એ કેમ ચાલે? પોતાની મૂર્તિ કેમ ચાલે? કૃષ્ણ ની, રામ ની પધરાવો, શંકર ની પધરાવો, હનુમાનજી ની પધરાવો, ગણપતિ ની પધરાવો, નો પ્રોબ્લેમ. મહારાજ પોતાની પાસે એટલો બધો વિવાદ થઈ ગયો કે મહારાજ ને થયું કે આ મને મૂર્તિ પધરાવા જ નહીં. ત્યારે અમને નારાયણજીભાઈ ને કીધું કે નારાયણજી પગમાં આંટી દઈ દે અને હાથમાં મોરલી દઈ દે તો શાંતિ થઈ જાય. તો વાંધો મી સાહેબ, પરોક્ષ નો મહિમા દરેક ને વધુ રહ્યો છે. મહાત્મા ગાંધી ના જે આપણા જેવા લોકો યાદ કરો કેવા હતા બાપુ, કેવા હતા. પણ એને જે ધડ ગોલી મારી આવ્યા, રતુરામ જયારે હતા ત્યારે એને ગોલી મારી આવ્યા. એટલે જવાહરલાલ નહેરુ ના જે આપણને વખાણ લાગે, પણ હતા ત્યારે માણસો. એટલે મહારાજ નું એવું જ હતું, ધેર વોઝ ધ પ્રોબ્લેમ. હવે મહારાજે શું અનુભવ કર્યો છે અને મહારાજ ની કેવી સ્થિતિ વર્તે છે એ આપણે સાંભળીએ, મહારાજ ને મોઢે સાંભળીએ. એ વાત સભામાં કર્યા જેવી નથી, તો પણ સભામાં કરીએ છીએ. મારે સહેજ સ્વભાવ એમ વર્તે છે, જ્યાં સંસારને વિશે જે અતિ રૂડો શબ્દ તથા અતિ રૂડો સ્પર્શ તથા અતિ રૂડો ગંધ તથા અતિ રૂડો રસ તથા અતિ રૂડું રૂપ એ જે પંચ વિષય, તેમાં હું મારા મનને બાંધવા નહીં છું તો પણ નથી બંધાતું. બોલવા ને તેમાં અતિશય ઉદાસ રહે છે, અને એ જે સારા પંચ વિષય તથા નરસા પંચ વિષય તે બે સંવર્તે છે, અને રાજા તથા રંગ તે પણ સંવર્તે છે, અને ત્રિલોકી નું રાજ્ય કરવું તથા ઠીકરું લઈને માગી ખાવું તે પણ સંવર્તે છે, અને હાથી ને હોદે બેસવું તથા પગપાળા ચાલવું તે પણ સંવર્તે છે, અને કોઈ ચંદન તથા પુષ્પ તથા સારા વસ્ત્ર તથા ઘરેણા ચડાવે તથા ધૂળ નાખે તે બે સંવર્તે છે, અને કોઈક માન આપે તથા કોઈક અપમાન કરે તે બે પણ સંવર્તે છે, તથા સોનું, રૂપું, હીરો તથા કચરો તે બે સંવર્તે છે, અને આ હરિભક્ત બહુ મોટો છે ને આ હરિભક્ત નાનો છે એમ પણ બહુ મોટી વાત કરી. હરિભક્તો માં ભેદ ન કરો, નાના મોટા નો ભેદ ન કરો. સમજણ મોટી હોય તો એને કીધું તમે જે વાતમાં સમજતા હો એ આગળ બેસો, નો સમજતા હો તો તમે પછી વળી આ પછી સમજજો. પણ આ એક સ્વામિનારાયણ ની એક વિશિષ્ટતા હતી કે એને કોઈ દિવસ હરિભક્ત માં નાના મોટા નો ભેદ કર્યો. આ હરિભક્ત બહુ મોટો છે અને આ હરિભક્ત નાનો છે એમ પણ નથી જણાતું. બધા હરિભક્ત સરખા જણાય છે, અને મારા અંતકરણ વિશે અતિ તીવ્ર વૈરાગ્ય વર્તે છે તેનો પણ ભાર નથી જણાતો. ઘણા વૈરાગ્યો તેને વૈરાગ્ય ભાર, હા બ્રહ્મચર્ય કેવું પાડું છે કે લંગોટી તો પિત્તળ ની લંગોટી પહેરીને ચાવી તાળું મારું છું તો એનો એને ભાર લાગે. વૈરાગ્ય પાડું છું એનો એને ભાર છે, ભાર લાગે તો મારે કેવું નહીં. જેમ કોઈ કે માથે પાણો ઉપાડ્યો હોય તથા રૂપિયા ને સોના મોર ની વાંસળી કેળે બાંધી હોય તેનો ભાર જણાય છે તેમ ભાર નથી જણાતો. સોનામો ની વાંસળી સમજાય છે? વાંસળી એટલે ઓલી ઝીણી ઝીણી દોરી ની ગોળ થેલી બનાવે. એટલે સોનામો સાચવી હોય ત્યાં આમ ધોતિયું પહેરે, ધોતિયામાં તો ખીચા હોય નહી, અને ઉપરનું જે આંગળી હોય કે જબો હોય તો એમાં કઈ કેટલા ખીચા રહે, સોનામો કેમ રે? થોડી જણાવતો વાંસળી માં નાખી કેડે બાંધે, નાવા જાય નદીએ જાય તોય પોતાના ભેગી જ હોય, હા દિશાએ જાય તો પોતાના ભેગી હોય, ભેગી ભાર તો જણાય ને.
ભગવાન એક એક સોનામ નું વજન હોય, આખી ભરી હોય તો બે કિલો નું વજન. વાસળી પોલી હોય, ભરેલી ભરેલી વાસળી નહી કહે, પોલી પોલી કીધું. નાના હરિભક્ત હોય ને જેને આ જૈન નો જેને થાય, સોનામો ની વાસળી કેમ આવે? સોના ની વાસળી હોય શકે, પણ સોના મોર ની વાસળી નું વજન કેમ હોય? તો એમાં બધી સોના થેલી જેવું આવે, એમાં બધું ભરેલું હોય. સોના મોર ની વાસળી કેડે બાંધી હોય તેનો ભાર જણાય છે તેમ ભાર નથી જણાતો, અને મારે વિશે સદ્ધર્મ છે તેનો પણ ભાર નથી જણાતો, તથા મારે વિશે જ્ઞાન છે જે હું બ્રહ્મ છું તેનો પણ ભાર નથી જણાતો, અને આજે હું ઉપર થકી કોઈક પદાર્થ ને વખાણું છું અને કોઈક પદાર્થ ને કુવખાણું છું તે તો જાણી જાણીને કરું છું, અને જે જે પદાર્થ ને વિશે ઇન્દ્રિયોની વૃત્તિને બળાત્કારે જોડું છું તે માંડ માંડ તે પદાર્થ સન્મુખ રહે છે, અને જયારે ઢીલી મેલું છું ત્યારે તરત પાછી વળી આવે છે. જેમ આકાશ ને વિશે પથરો ફગાવીએ તે જ્યાં સુધી હાથને જોરે કરીને ઠેલાય ત્યાં સુધી જ આકાશ ને વિશે રહે, ને પછી પાછો પૃથ્વીને વિશે આવીને પડે છે. અને જેમ પૂંછડેલ ઢોર હોય તેને માણસ બળાત્કારે જ્યાં સુધી ઊંચું જાળી રાખે ત્યાં સુધી રહે, ને જયારે મૂકી દે ત્યારે દબ લઈને પડી જાય છે. અને જેમ કોઈ પુરુષ સૂજે એટલો બળ્યો હોય ને દાંતે કરી નાખી સોપારી ભાંગી નાખતો હોય, અને તે પુરુષને 10-20 કાકી લીંબુ ચૂસાવ્યા હોય પછી તે શેકેલા ચણા પણ માંડ માંડ ચાવે, તે વિષય સન્મુખ બળાત્કારે વૃત્તિને જોડીએ છીએ તો માંડ માંડ જોડાય છે, ને આજ મને એમ વર્તે છે તેનું શું કારણ છે? આ જે બધા લક્ષણો કીધા મહારાજે એ સ્થિત પ્રજ્ઞાના લક્ષણ છે. સ્થિત પ્રજ્ઞા એટલે જેની બધી વૃત્તિઓ ફોકસ થઈ અને ભગવાન માં જ રહેતી હોય, ભગવાન સિવાયની કોઈ પણ વસ્તુ. આ બધું ડિટેલમાં મહારાજે કીધું, પણ બધું તમે જોશો તેનો અર્થ એક જ થાય છે કે એ ભગવાન સિવાય બીજી કોઈ પણ વસ્તુમાં એને રસ નથી. તો આવી સ્થિત પ્રજ્ઞાની સ્થિતિ કેમ? હવે મહારાજ એ આપણે હવે સમજાવશે. તો આ જે એમ મને વર્તે છે તેનું શું કારણ છે? તો મારી ઇન્દ્રિયોની જે વૃત્તિ છે તે પાછી વળી ને સદા હૃદયને વિશે જે આકાશ છે તેને વિશે વર્તે છે, અને હૃદયાકાશ ને વિશે અતિશય તેજ જણાય છે, તેજ દેખાય છે. જેમ ચોમાસા ને વિશે આકાશમાં વાદળા છાઈ રહ્યા હોય તેમ મારા હૃદયને વિશે એકનું તેજ વ્યાપી રહ્યું છે, અને તે તેજને વિશે એક ભગવાનની મૂર્તિ દેખાય છે, અતિ પ્રકાશમય છે. એ મૂર્તિ અતિ પ્રકાશમય છે, અને મૂર્તિ ઘનશ્યામ છે તો પણ અતિશય તેજે કરીને શ્યામ નથી જણાતી, અતિશય શ્વેત જણાય છે, અને તે મૂર્તિ દ્વિભૂત છે, અને તે મૂર્તિને બે ચરણ છે, અને અતિશય મનોહર છે, પણ ચાર ભુજ કે અષ્ટભુજ કે સહસ્રભુજ તે એ મૂર્તિને નથી. એ મૂર્તિ તો અતિ સૌમ્ય છે, અને મનુષ્યના જેવી આકૃતિ છે, અને કિશોર છે. તે મૂર્તિ ક્યારેક તો એ તેજમાં ઉભી દેખાય છે, ક્યારેક બેઠી દેખાય છે, ક્યારેક હરતી ફરતી દેખાય છે, અને એ મૂર્તિને ચારે કોરે મુક્તના મંડળ ભરાઈને બેઠા છે. એ મુક્તના મંડળ છે એ કિશોરો છે? હા, બધા જ કિશોર, બધા મુક્તોનું સ્વરૂપ એક જ, મહારાજના જેવું. મહારાજનું સ્વરૂપ કિશોર, 16 વર્ષના યુવાન જેવું મહારાજનું સ્વરૂપ છે, એવું બધા મુક્તોનું સ્વરૂપ છે. વાત એક. નંબર ટુ, આધારાનંદ સ્વામીએ પોતાના ગ્રંથમાં આ વાત સમજાવી છે. રમેશભાઈ જેમ પોઈન્ટ કાઢો, તો કોઈ કે સ્વામીને પૂછ્યું કે સ્વામી તે અક્ષરધામમાં કેમ થતું હશે? મહારાજ મધ્ય એને ફરતા અનંત મુક્તો બેઠા છે. હવે અહિયાં તો આપણે 4 લાઈન છે તો કોકનું માથું નડે છે, કોકનું હાથ નડે છે, કોકનું કઈ નડે છે, કઈ દેખાતું નથી. તો કેમ? આધારાનંદ સ્વામીએ લખ્યું છે કે સ્વામિનારાયણ ભગવાને અમને સમજાવ્યું કે અક્ષરધામમાં બધા મુક્તો બેઠા છે, અને દરેકે દરેક ને મહારાજ, પેલી વાત કે દરેકે દરેક ને મહારાજ સન્મુખ દેખાય છે. પોઈન્ટ નંબર 1. બીજું, ગમે એટલો છેટો બેઠો હોય પણ એને જેવું સ્વરૂપ દેખાય છે, અને જે પથ પહેલી લાઈનમાં બેઠો છે એને એવું જ સ્વરૂપ દેખાય છે. નાનું મોટું નહીં, એટલે તાજમહાલમાં ઓલો દરવાજો છે ને એના ઉપર કુરાનની આયાતો કોતરી છે. તેની વિશિષ્ટતા શું છે? તો કે તમે 6 ફૂટ ઉપર તમે જુઓ ને તો એ અલી જબડો દેખાય છે,
એવડો જે 40 ફૂટ ઉપર જે અલ્લાહ અલીફ લખ્યો છે એ પણ એવડો જ દેખાય છે. એટલે શું છે, એ લોકો જેમ ઊંચે જતા ગયા તેમની અક્ષર ની સાઈઝ વધારે રાખ્યા. તો આ તો મનુષ્ય લોક માં આવું પાર્થિવ કૃત્ય છે એમાં પણ આપણે કરી શકીએ. અક્ષરધામમાં છેટે વાળા ને નજીક વાળા ને બધાને એક સરખું સ્વરૂપ દેખાય છે. જે પાછળ બેઠા છે એનું શું, એને મહારાજ ની ફિટ દેખાતી, એને પણ મહારાજ સન્મુખ દેખાય છે. આ વસ્તુ બહુ સ્પષ્ટ આદારામ સ્વામી ના ગ્રંથ માં સ્વામી સમજાવી છે. લાગે છે આગળ પાછળ નું જ્ઞાન નહીં જરૂર પડતી હોય કે એટલે જ 16 કિશોર અવસ્થા એટલે જ કીધી કે મોટા થતા જ નથી, કારણ કે ત્યાં કાળ લાગતો જ નથી. કાળ હોય અહીંયા 16 ના 17 થાય 18 થાય તો આજ કેટલા થઈ ગયા, 216 એવું છે જ નહીં. કાળ છે જ નહીં, કાળ ની ગતિ નથી. મહારાજ સાથે લાવ્યા મુક્તો ત્યાંથી અક્ષરધામ માટે એમ આપણે કહી છીએ સત્સંગમાં. જી એ વાત કેમ તમને, એ વાત 101% સાચી, કારણ કે મહારાજે પોતે પણ એની સ્પષ્ટતા કરી છે. માણકી જે હતી એ પણ એક મુક્ત જ અક્ષરધામ થી આવેલા. અરે મહારાજે તો એટલું કીધું કે આ જે ઘર છે ને ઘર, એ ઘર પણ આપણને સ્થૂળ લાગે, મારી ઠોકાય પણ નહીં, એ પણ મુક્તો આવીને કોઈ ઘર રૂપે થયા. આપણે એમ કહી છીએ સત્સંગમાં કે મહારાજ મુક્તો ને અક્ષરધામ માંથી વિચરતા હતા ત્યારે સાથે લાવ્યા હતા. હવે આ બધા નંદ સંતો જે મહારાજ ના વખત ના હતા એમની સાથે ના, એ બધાને મહારાજ આગળ જવાબ ખુલાસો કરો કે મહારાજ અક્ષરધામ થી તો લાવ્યા હતા, પ્લસ પોતે બ્રહ્માએ કેટલા 50 વર્ષ સુધી પ્રાર્થના કરી, એટલે આપણા તો કરોડો વર્ષ સુધી પ્રાર્થના કરી મહારાજ પધાર્યા હતા. ત્યારે મહારાજે દયા કરી અને અન્ય ધામો માંથી પણ મુક્તોને બોલાવ્યા હતા કે આટલા વાસુદેવ બ્રહ્માથી કોટા બધાને આપ્યો હશે, કોટા આપ્યો હશે, કારણ કે ખબર પડી જાય એને પૂર્વ નું બધું હજી બળ રહે. અમુક આનંદ સ્વામી રામાયણ જ વાંચતા હતા એટલે આપ સમજી લેવાનું કે વૈકુંઠ થી લઈ આવ્યા હતા. અમુક લોકો મહારાજ ને કૃષ્ણ થી આગળ સમજી જ નતા શકતા, એને ગોલોક થી લઈ આવ્યા હતા. એટલે ગોલોક ના વૈકુંઠ ના, હવે હનુમાનજી ભી લાત માં આવી ગયા તમે ગોપાળાન સ્વામી ને એ તો બધા સ્વામી, તો ગોપાળાન સ્વામી ને તો શું વાત છે. એટલે એ બધા મહારાજ ને અહિયાં સત્સંગ કરવો હતો એટલે બધા મુક્તો ને આટલા, નહીતર એક સાથે આટલા વખત માં ક્યાંથી બધા મુક્તો મળી જાય. જા સદગુરુ ની વાત છે, મહારાજ ને કઈ ગોતવા પડે એ ધારે થઈ જાય. એટલે બધા એને જે ધારે એ થઈ જાય મુક્ત. આપણું કરે તો આપણે થઈ જાય પણ નહીં ધાર્યું. એને ગોપાળાન સ્વામી ની વાત મેં ઘણી વાર વાંચી છે અને રમેશભાઈ પણ એક વખત આ સભામાં જ વાત કરી હતી. મહારાજ અને 4 સદગુરુ બ્રહ્માન સ્વામી, નિત્યાન સ્વામી, ગોપાળાન સ્વામી અને મુક્તાન સ્વામી એ બેઠા હતા અને મહારાજ રમૂજ માં હતા કે તમને ભાઈ બધા આ સત્સંગ આપવું માને છે પણ એની પાછળ કામ કારણ શું, કઈ તો કારણ હશે તો મહારાજ કારણ શું, અમે તમારું ભજન કરીએ છીએ એ કારણ તો કે ના, એ ભજન તો બધા કરે છે તમારું કઈક તો હશે, તમે કયો તો ખરા, તમને શું લાગે છે કે તમારી વિશિષ્ટતા શું છે. આ વાત રમેશભાઈ કરી દીધો બાપુ, બરોબર યાદ છે કોઈ ને કે નહીં, કરું કરો કરો કરો. એટલે પેલે મહારાજ સૌથી વૃદ્ધ અને પોતા જેને ગુરુ માનતા એવા મુક્તાનંદ સ્વામી ને કીધું, શું સ્વામી કે તમારી સ્પેશિયાલિટી શું. ત્યારે સ્વામી કે સ્પેશિયાલિટી તો કઈ નહીં પણ તમારી કૃપાથી મારો મારે એવું ખરું કે આ દુનિયામાંથી તપીને ગમે એવો તપ્ત માણસ આવ્યો હોય પણ મારી આગળ આવીને વાત કરે ને હું એને 2 શબ્દ કહું ને એને એકદમ શાંતિ થઈ જાય, ગમે એવો કંટાળી મૂંઝાય તકલીફ પામીને આવ્યો પણ 2 શબ્દ કહું શાંતિ થઈ જાય. એટલે જ અમે તમને સત્સંગ ની માં કહી છે, તમને જે વાત કરે ને શાંતિ થઈ જાય. ત્યારે પછી નિત્યાનંદ સ્વામી ને કીધું કે સ્વામી તમારી શું સ્પેશિયાલિટી, કે મહારાજ તમારી દયા થી મને એવું છે કે આ બ્રહ્માંડ માંથી કોઈ પણ આવે અને એ આવી અને મને કોઈ પણ પ્રશ્ન પૂછે ગમે એ શાસ્ત્રો નો
ગમે તો હું એને બે મિનિટમાં એનું નિરાકરણ કરી દઉં, એવી તમારી દયાથી મને એવું વર્તે છે. અને વર્તમાન સમયમાં જેના મને દર્શન થયેલા પુરાણી ધર્મકિશોરદાસજી મૂળીના, એ ધર્મકિશોર સ્વામી મને કીધું હતું, આ જગત ના કોઈ બી વિદ્વાન ને કઈ બી જાણવું હોય ને સ્વામિનારાયણની વાતમાં કઈ પ્રશ્ન કરે તો મારી પાસે લઈ આવજો, હું બે મિનિટમાં ખુલાસો કરી દઈશ, એવા સમર્થ નિત્યાનંદ સ્વામી જેવા. પછી બ્રહ્માનંદ સ્વામી ને કીધું કે સ્વામી તમારી શું સ્પેશિયાલિટી, અરે કે મારા શું વાત કરું, તમારી દયાથી મને દેવો જલસો છે, તમારા કીર્તન રોજ એક ચોસર બ્રહ્માનંદ સ્વામી બનાવતા, રોજ એક ચોસર પ્રેમાનંદ સ્વામી બનાવતા, એ બધાના નિયમ હતા, ત્યાં સુધી જમવું નહીં, ત્યાં સુધી નાવાય ન જાવ, એવા નિયમ હતા. એટલે બ્રહ્માનંદ સ્વામી કે હું તમારું કીર્તન લખવા બેસું, શબ્દો આ છે ને મારી આગળ આવે નાચવા માંડે, આપડે પેડા વેચતા હોય એમના બારે ગલીમાં નીકળી પેડા, એ મને આપો, એ મને આપો, એ મને આપો, છોકરા બધા હાથ લાંબા કરતા હોય. બ્રહ્માનંદ સ્વામી કહે કે મારે ઓલો શબ્દ કેસે મને લે, ઓલો કેસે મને લે, એટલે મારા કીર્તનમાં એક પણ શબ્દ બીજી વાર આવે નહીં, છોકરાઓને એ બીજી વાર પેડો નહીં લેતા, મારા કીર્તનમાં ક્યાંય બીજો શબ્દ આવે નહીં, એવી તમારી દયાથી પ્રાસ પાસ કઈ 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 મને કઈ પ્રયાસ કરવો પડવો નથી, બધું આમ ગોઠવાતું જાય છેલ્લે રહ્યા ગોપાળાન સ્વામી. એ સ્વામી તમારું કારણ કે સ્વામી મોટા નાના હતા, હા આચાર્ય હતી, હા અધિપતિ તમારો તો કઈ પાર નહીં, પાર નહીં, પાર નહીં, કેવડું રાજ તમારું, હવે આ બધું હલાવતા હલાવતા તમે જો ક્યારેક થાકી જાઓ, અરે તમને એમ લાગે કે હવે વેકેશન માં જવું છે, માથેરામ ફરી આવું, મહાબળેશ્વર ફરી આવું, તમારે આરામ કરવાની ઈચ્છા થાય, મહિનો દી રેસ્ટ કરવાની તમને ઈચ્છા થાય, તો તમારી દયાથી તમારું રાજ હું ચલાવી દઉં. કેટલું સામર્થ્ય છે એનું કે મહારાજ તમે જ ચલાવો છો ને, આઈ કેન ઓલસો ડુ ઇટ, આઈ કેન ઓલસો ડુ ઇટ. બધા મુક્તાનંદ બ્રહ્માનંદ બધા મહારાજ ના જ નામ હતા, મૂળ અક્ષર થી માંડીને કોઈની સામર્થ્યમાં આનંદ ની એક સ્વરૂપમાં આનંદ એ મુક્તાનંદ નિત્યજી છે, કાયમ છે, સદા છે, એ સ્વરૂપ નો જેને આનંદ નિત્યાનંદ દીધેલા નામ. અરે અને એ મૂર્તિ ને ચારે કોરે મુક્ત ના મંડળ ભરાઈને બેઠા છે, તે સર્વે મુક્ત છે, તે એક નજરે તે ભગવાન ની મૂર્તિ સામે જોઈ રહ્યા છે, તે મૂર્તિ ને અમે પ્રગટ પ્રમાણ હમણાં પણ દેખીએ છીએ. એટલે વાત કરતા હતા ત્યારે વાત કરતા કરતા પડી કે મને વાત કરતા પડે મને દેખાય છે, અને સત્સંગમાં નહોતા આવ્યા ત્યારે પણ દેખતા, અને માતાના ગર્ભમાં હતા તે દિવસ પણ દેખતા, અને ગર્ભમાં આવ્યા મોરે પણ દેખતા, અને અમે બોલીએ છીએ તે પણ ત્યાં જ બેઠા થકા બોલીએ છીએ, અને આવતા ગયા ધીરે ધીરે આસ્તે આસ્તે કહીએ છો, અને તમે પણ સર્વે ત્યાં જ બેઠા છો એમ હું દેખું છું, એમ ન કીધું કે આ બાબુલાલ ને રમેશભાઈ ને આ બધા બી ત્યાં જ બેઠા છે, એમ ન કીધું, તમે બધા પણ ત્યાં જ બેઠા છો, બધા કોઈને એક્સક્લુડ ન કે, પેલી કીધું ને નાના મોટા નથી જાણતો, આ નાનો ને મોટો નથી જાણતો, એમાં ત્યાં બધા ધામમાં બેઠા છો એ મારા ત્યાં હું જોઉં છું, બધા ધામમાં બેઠા છો. આ ગઢડું શહેર કે ઓસરીએ કઈ દેખાતું નથી, અને જયારે એ સ્વરૂપ જેને જાણ્યામાં આવે તેને જેમ અમને કોઈ વિષય સંબંધી સુખમાં આસક્તિ નથી, તેમ તે પુરુષને પણ ક્યાંય આસક્તિ રહે જ નહીં. એટલે તમે પણ જો એ સ્વરૂપને જોશો તો તમને પણ મારા જેવું થઈ જશે, એમ મહારાજનું કહેવાનું થયું. અને તે સ્વરૂપને તો તમે પણ દેખો છો પણ તમારા સમજ્યામાં પરિપૂર્ણ આવતું નથી. આટલો લોચો છે, બાકી બધું બરોબર છે, માળા ફેરવાય, પ્રદક્ષિણા ભરાય, પૂનમ ભરાય, પણ આ નથી બનાવતા, ઉપવાસ થઈ જાય, અગિયારસ થઈ જાય, નોમ થઈ જાય, સ્વરૂપ મગજ એ સ્વરૂપ ને તો તમે દેખો છો પણ સમજ્યામાં પરિપૂર્ણ આવતું નથી, એટલે એ સ્વરૂપનો મહિમા તમને સમજાય. બીતા બીતા વાત કરી કે હું વાત કરીશ પણ તમે એમ ન સમજો કે મારી મોટાઈ વધારો સારું કહું છું, કે એમ ન સમજો કે ભૂલ કાઢવા વાળા ઘણા છે, ભજવા વાળા. ઓ
તમારા સમજામાં પરિપૂર્ણ આવતું નથી ને જયારે વાર્તા સમજામાં આવશે ત્યારે પંચ વિષય કે કામ ક્રોધ આદિ સ્વભાવ તે જીત્યામાં પ્રયાસ થશે નહીં, સહેજે જીતાઈ જશે. અને એ જે એક રસ્તે જ તેને આત્મા કહીએ તથા બ્રહ્મ કહીએ ને અક્ષરધામ કહીએ, અને એ પ્રકાશ ને વિશે જે ભગવાનની મૂર્તિ છે તેને આત્માનું તત્વ કહીએ તથા પરબ્રહ્મ કહીએ તથા પુરુષોત્તમ કહીએ, તે જ ભગવાન રામકૃષ્ણાદિ રૂપે કરીને પોતાની ઈચ્છા એ જીવોના કલ્યાણ અર્થે યુગ યુગ ને વિશે પ્રગટ થાય છે. આ કયો હવે આ સમજાવો, આમાં બધા લોચા પડી જાય છે રૂપે કરીને. તો મહારાજે બહુ બહુ સ્પષ્ટ રીતે સમજાવ્યું છે કે આ બધા અવતારોમાં પોતાનો આવિર્ભાવ છે, બસ એટલું જ. એ બધા પોતાનો આવિર્ભાવ છે. જો એમ કહે કે ના એ બીજા હતા તો બીજા હતા એમ માનવા પડે, એ કેશોરવાદ માંથી નીકળી જવું પડે. આ બધા એમ એની શક્તિ હતી, મૂળ શક્તિ હવે આવી 1837 ચેતર સુષ્મા પર પોતે આવે. તમે હમણાં શબ્દ વાપર્યો મૂળ અક્ષર, એમાં મૂળ અક્ષર જે કયો છો, અને આપણા સંપ્રદાયમાં ગોપાળાન સ્વામી ના ના કહેવાય ગાંડા જ બધા, ના ના આપણા આપણા મંદિરોમાં જ, મંદિરની સાથે મહારાજના વખતની મૂર્તિઓમાં પણ મૂળ અક્ષર ગોપાળાન સ્વામી અને ગુણાતાન સ્વામી મૂળ અક્ષર તો આ બીજા અવતારો કરતા મોટા એમની એનું નિરાકરણ જરાક તો કરો. હા પણ મૂળ અક્ષર એટલે ત્યારથી મહારાજના વખતથી એમની હું તમને લખીએ છીએ, સાંભળો. હા અને બે સંતો માટે લખીએ છીએ વધારે. હા હા સમજી ગયો, ગોપાળાન સ્વામી ને ગુણાતીતાન સ્વામી. પણ મૂળ અક્ષર બીજા અવતારો થી મોટા માનો છો કે નહીં તમે? એમ નહીં, આપણા સંપ્રદાયમાં મહારાજ ના વખત થી બે સંતો માટે શું કામ લખવા, બે ગાદી થઈ છે ને ત્યાંથી તકલીફ પડી ગઈ છે. બે ગાદી ના ના બે દત્તક શું કામ લીધા, દત્તક એક હોય. આ તો બધું અંદર ના મન ના છે. એવું છે કે અબજી બાપાએ અને આજે આપડે સોમચંદભાઈ કીધી છે, સોમચંદભાઈ શું સમજાવતા કે જે બધી વાતો કહી ને મહારાજ તો જયારે સત્સંગમાં આવ્યા ને, છપૈયામાં જયારે હતા, પછી અયોધ્યા રહેવા આવ્યા, તો અયોધ્યામાં હતા તો રોજ હનુમાન ગઢીએ જતા, હનુમાનજી દર્શન કરવા જતા. અને આપડે હીરજીભાઈ મંદિર આવતા તો હનુમાનજી દર્શન કરતા, ક્યાં ગયા પતરાજ? હા બોલો. જાતા મહારાજ જાતા. હીરજીભાઈ તો હીરજીભાઈ તો સ્વતંત્રપણે દેહ ત્યાગ કરીને મહારાજ ના ધામમાં ગયા, એવા સમર્થ હતા. એટલે એ તો જે બોલતા એ તો સમજવાની જેનામાં ક્ષમતા હોય એ સમજી શકે, બધા સમજી ન શકે. પણ હું ધીરુભાઈ માટે કહું છું, હનુમાનજી નું દર્શને જતા, પછી ઘરેથી થોડા દિવસ નીકળી ગયા હતા, પછી ત્યાં પૂજારી પૂજારી ક્યાંક ગયો હશે ગામમાં, તો મહારાજે જ રોજ પૂજા કરતા હનુમાનજી. તમે કોઈ કરો છો? મહારાજે કરી છે. પછી એની મોટા પછી જયારે તીર્થયાત્રામાં જયારે હતા ને ત્યારે રામાયણ ની કથા કરતા મહારાજ. રામાયણ સત્સંગમાં એક ઠેકાણે રામાયણ ની કથા વંચાય છે નથી, મહારાજ વાંચતા. નોટ ઓનલી મહારાજ કથા વાંચતા, મહારાજ ના પ્રસાદી ના પત્રો છે, રમણલાલ દેસાઈ એનું સંકલન કર્યું છે, એમાં મહારાજ શરૂઆતમાં જે પત્ર લખતા ત્યારે હિન્દી ભાષાનો પ્રયોગ કરતા, પણ એ રમેશ એમ લખતા અનિર્દેશ થી લિખા વિતંગ સ્વામી સહેજાનંદજી કા રામ રામ વાંચના અથવા જયરામજી વાંચના એમ લખતા હતા. આપણે કેમ જયરામ જયરામજી નથી કરતા એકબીજાને, જય સ્વામિનારાયણ શું કામ કર્યું, સ્વામિનારાયણ કરતા હતા તો આપણને શું વાંધો? પણ એવું છે કે જેમ જેમ મહારાજ નો મહિમા મહારાજ ને બધા સત્સંગો ને સમજાતો ગયો, તે મહારાજ પોતાનું સ્વરૂપ ધીરે 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 ખોલતા ગયા, સમજાવતા ગયા. કારણ કે આખી વાત કરીશ તો આ તો મંદિર નો ટાઈમ પૂરો થઈ જશે. તમને પણ તારા પ્રશ્ન તો તારા પ્રશ્ન નો જવાબ આપું દેરો. એટલે હવે આ તો પછી બહુ લાંબુ છે, પણ આઈ કમ ટુ શોર્ટ. સુપ્તનભાઈ કહેતા કે ગુણાતીતાનંદ સ્વામી ને કે ગોપાળાનંદ સ્વામી ને મૂળ અક્ષર કહેવા એ એમનો ધ્રોહ કર્યા બરોબર છે. મારી વાત સાંભળી લે, મહારાજ ના વખત તને કીધું કરું ભાઈ કે હનુમાનજી ની પૂજા કરતા હતા, રામાયણ ની કથા કરતા હતા, તમે હનુમાનજી ની પૂજા નથી કરતા, તમે રામાયણ વાંચતા નથી, તમે રમેશભાઈ ને જય સિયારામ નથી કરતા, કરો છો નથી કરતા, મહારાજ ભાગવત ની કથા વંચાવતા. હવે આપણે વાંચી છીએ સત્સંગમાં ભાગવત ની કથા વંચાય છે, અન્ય જીવોના સમાસ ને અર્થે વંચાય છે. સ્વામિનારાયણ મધ્ય પ્રકરણ ના 58માં વચનામૃત બહુ જ સ્પષ્ટ આજ્ઞા કરી છે કે શંકર નો ભક્ત હોય વેદ વાંચે તો એને શાંતિ નો, એને તો શિવ પુરાણ વાંચવું પડે.
અને રામચંદ્રજી નો ભક્ત હોય ભાગવત વાંચે તો એને સમાધાન ન થાય. તેમ તમારે બધાએ અમારા ચરિત્ર ગાવા ને સાંભળવા અને મુક્તાન સ્વામી ને આજ્ઞા કરી કે તમે જીવન પર્યંત મારી આજ્ઞા નું પાલન કરજો. આપણા માટે વાંચવાની મહારાજે મધ્ય ના 58 માં સ્પષ્ટ ના કહી છે. પણ જે અન્ય ધામો થી આવ્યા છે એ મહારાજ ના વખત માં જતા એવું નથી, આજે પણ છે. આજે પણ એવા હરિભક્તો છે કે કયો કે મહારાજ કૃષ્ણ છે તો તરત મનાઈ જાય, પણ મહારાજ ને કૃષ્ણ જુદા છે કયો તરત વાંધો પડે. પ્રભુ ભક્તિ ધર્મ આત્મ જો જન્મ, એ ભક્તિ ધર્મ ના થોડે જન્મ લીધો ઈ કૃષ્ણ ની વાત છે. તો મૂળ અક્ષર જે છે એ તો વાસુદેવ બ્રહ્મ થી પર, શ્રી કૃષ્ણ થી પર નરનારાયણ, નરનારાયણ થી પર વાસુદેવ બ્રહ્મ, વાસુદેવ બ્રહ્મ થી પર અક્ષર. અક્ષર ની પણ અક્ષર કોટીઓ છે. વાંચ્યું છે રસદ, વાંચ્યું છે કે નથી વાંચ્યું? હું વાંચ્યું તો વાંચજે. કોટીઓ છે એમાં મૂળ અક્ષર, એ મૂળ અક્ષર છે. હવે ધેટ વોઝ ધ હાઈએસ્ટ, એ ટાઈમે માણસો એને જ હાઈએસ્ટ સમજતા હતા. પણ આપણે બાપાએ સ્પષ્ટ કહ્યું કે મૂળ અક્ષર થી પર કે અક્ષર કોટી થી પર અક્ષર ધામ છે, જેમાં મહારાજ રહે છે. એ અક્ષર ધામમાં એકાંતિક મુક્તો, પરમ એકાંતિક મુક્તો અને અનાદિ મુક્તો, એકાંતિક ને પરમ એકાંતિક ને મહારાજ સન્મુખ દેખાય છે અને અનાદિ મહારાજ ની મૂર્તિમાં રસ બસ રહે છે. રસ બસ હોય રહી રસિયા સંગ, જું મિસરી પય માહી પડી. દૂધ અને સાકર બે નો સ્વાદ, તમે સાકર વાળું દૂધ પીઓ તો આવે, છતાં છે એક જ છે ને, જુદું દેખાય છે. મોઢામાં ખાંડ ની કણી આવે જ નથી આવતી. તેમ શેરડી, બીજું દ્રષ્ટાંત શાસ્ત્ર માં ગુણાત્મા સ્વામી આપતા કે જેમ શેરડી ને વિશે ઈક્ષુ રસ રહ્યો છે, તે મહારાજ ને વિશે મુક્ત રહ્યા છે, એ અનાદિ મુક્ત ની સ્થિતિ. તો ગોપાળાન સ્વામી, ગુણાત્મા સ્વામી એ તો મહારાજ ના અનાદિ મુક્ત હતા. હવે મહારાજે પોતાની સ્થિતિ સમજાવવા માટે કીધું કે એવા અનાદિ મુક્ત તો હું છું, હું અનાદિ મુક્ત છું, મહારાજે કીધું વચનામૃત માં. એ દેટ ઇઝ ધ હાઈએસ્ટ સ્ટેજ. હવે પણ એ વખતે તો મહારાજ ની જો મૂર્તિ પધરાવવા કોઈ તૈયાર નહોતા ધામમાં ગયા ત્યાં સુધી, સમજાય વાત ને? મહારાજ ની મૂર્તિ પધરાવવા પણ બધા ત્યાં અંદાજે મેં સાંભળ્યું 5 લાખ માણસ વડતાલમાં હતું, કેટલો હતું ને? મુક્તાનંદ સ્વામી જેવા મુક્તાનંદ સ્વામી મહારાજ પોતાની મૂર્તિ પધરાવે એ માટે તૈયાર નહોતા. એટલે આપણે હંમેશા શિક્ષા પત્રી માં પણ મહારાજે લખ્યું કે શાસ્ત્ર માં જે વચન ભગવાન નું મહિમા વિશેષ કહેતા હોય ત્યારે શાંખ લેવા ન જવું. ત્યારે જેટલો ઊંચો મહિમા સમજાય, જેટલો વિશેષ મહિમા સમજાય, એટલી આપણી પ્રગતિ, સ્પિરિચ્યુઅલ પ્રગતિ થઈ છે એમ માનવું. જો આપણે મૂળ અક્ષર ની વાત ની ખટખટમાં એ જાડામાં જો ફસાઈ ગયા ને તો આપણે એકાંતિક સ્થિતિ પણ નહીં પામીએ. બાપા એ કીધું કે અક્ષર ઘણા છે, આ મોટા એટલે મૂળ, જાજુ અંદર ચૂથડા કરવા જ નહીં, આ મોટા કીધા એ કરવા જેવું નથી. કોઈ દિવસ એ ચર્ચામાં પડવા જેવું નથી, કારણ કે આ વચનામૃત માં મહારાજ આ તમે વાંચો આપો એમાં ક્યાંય એમ નથી કીધું કે તમે આ મૂળ અક્ષર નું પકડજો અથવા તમે મૂળ અક્ષર થાજો તો તમને આ સ્થિતિ થશે, એમ નથી કીધું. મહારાજે તો એમ કીધું કે તમારા હૃદય ને વિશે જે મૂર્તિ તમને દેખાશે એવું તમને જયારે થશે ત્યારે તમે પણ આવા જ સ્થિત પ્રજ્ઞ થઈ જશો. એવા સ્થિત પ્રજ્ઞ સોમચંદભાઈ હતા. સોમચંદભાઈ ને માટે આ ધીરુભાઈ ભલે પ્રશ્ન પૂછે છે, કારણ કે એના પર સોમચંદભાઈ ના 4 હાથ, એને મેનિન્જાઇટિસ થયો હતો રાજકોટમાં હતા ત્યારે, અને ડોક્ટર લોકોએ કહી દીધું કે કાલે સવાર સુધીમાં આ છોકરો નહીં. એટલે ઘરમાં બધાની માનસિક તૈયારી હતી કે કાલે ધીરુભાઈ ના દર્શન નહીં, ધામમાં જતા રહે. અડધી રાતે સોમચંદભાઈ આવ્યા. સોમચંદભાઈ ને દવે કુટુંબ માટે બહુ જ પ્રેમ. એમના ધીરુભાઈ ના દાદા એ મારા ગુરુ વચનામૃત કઈક પ્રભાશંકર માસ્તર પાસે શીખેલો, બાકી ગુરુ સોમચંદભાઈ પાસે શીખેલો, એમાં જે કસર રહી ગઈ હતી તે નારાયણભાઈ પાસેથી શીખેલો.
એટલે બધા શોકાતુર બેઠા હતા, કારણ કે આ તો બે ઘડી નો મહેમાન, હમણાં જાય કેમ અર્ધી રાતે જાગીને બેઠા છો? તો કે ધીરુ ને તાવ આવે છે, મગજમાં તાવ આવી જશે એટલે મેની જાય. ડાક્ટર કહે છે કે સવાર સુધી કઈ દેખાય નહીં. સમજી જાય ને, એટલે તો પોતે આવ્યા હતા, એને આપણે પ્રશ્ન પૂછવા રાખવા હતા, એટલે અહીં પહોંચી આવ્યા. મને તો ઈ પણ કદાચ એમ લાગે છે કે હું સંશોધન કરી દઈશ. એટલે એનો ઇટ વોઝ અબાઉટ 2 o'clock ઇન ધ નાઈટ, અને એ પાછળ બારી હતી એમાં ખખડાયું અને આમ લાલટેન ઊંચું કર્યું એનું કારણ છે. હું તમને કહું કે રમેશભાઈ સાથે આમ થયું હતું ને, રમેશભાઈ બીવા બેઠા એમાં મજા નહીં. ધીરુભાઈ ને આમ વાત હતી, પણ ધીરુભાઈ આ સામે તમારી બેઠા, એને મોઢે જ સાંભળો. પછી ભાઈ કે મેં એમ સાંભળ્યું છે કે આવું માથામાં તાવ આવી ગયો ને તો આપણે જો એને ગાંજન બોલાવીને વાર ઉતરાવી નાખે, નવરાવી નાખે તો મટી જાય. હવે આ બધા કઈક મરી જ જશે કે આમે ડાક્ટર તો કહી જ ગયો છે કે ઇમ્પોસિબલ, બીજે દિવસે રહેવાનો નતો. તો ભાઈએ કીધું એટલે આ લોકો ગાંજન ચડાવ્યા, સવાર પડે ગાંજન ચડાવી અને ટકો કરાવી નાખો, વાર કઢાવી નાખ્યા કે નવરાવી નાખો, કે નવરાવી નાખ નવરા હાજર થઈ ગયો, તાવ ઉતરી ગયો. ભાઈ કીધું, જોયું મેં તમને કીધું ને, મને કોકે કીધું હતું, રમેશભાઈ કીધું હતું, મગજમાં તા મેની જાય તો આવે ને તો ગંજો કરાવે નવરાવ, તમે કોઈ કરતા નહીં હો ભાઈ, આવો નહીં તો ધામમાં નહીં જતો, તો એ જતો રહેશે. હા તો સોમચંદ ભાઈ જનો, હા મારી વાઇફ ને તાવ આવતો હતો કેટલા વખત માટે નહીં, ટાઈફોઈડ એ વખતે એવું હતું કે કાં તો ઉતરી જાય તો 4 દિવસમાં ઉતરી, ન ઉતરે તો 7 દિવસે ઉતરે, ન ઉતરે તો પછી 14 દિવસ થાય, પછી ન ઉતરે તો પછી 21 દિવસે, પછી પછી ઉતરી જાય પણ શરીર ટાંકું પડી જાય એવી તકલીફ. એટલે સમજું ને, બોરી લીધો તો સ્ટેશન ની સામે બેઠા, પછી કે આ કોણ માંદું છે? તો કે આ મંજુલા માંદા છે, તાવ આવે છે, ઘણા દિવસ થઈ ગયા આવે, તાવ આવે એ તો સારું નહી, પણ કે આપણા ઈશ્વરચંદ્ર સ્વામી છે ને એ એમ કેતા કે તાવ આવે ને તો લીંબુ નું પાણી પીવડાવીને તાવ ઉતરી જાય. હવે ટાઈફોઈડ 21 દિવસ થી ડાક્ટર બિચારો મહેનત કરી મય તો તાવ જતો નથી. મારા ફાધર ને બહુ વિશ્વાસ કે ભાઈ બરોબર છે ભાઈ, તમે કીધું સાચું, તો લિયાવો લિયાવો લીંબુ લિયાવો, લીંબુ નું પાણી કરીને પીવડાવી કલાક તાવ ઉતરી જાય. ઈ પછી એને ટાઈફોઈડ થઈ નથી એને, પણ બીજે દિવસે પછી પોતે તાવ ગ્રહણ કર્યો, દયા અતિશય દયા વાપરી એનો તાવ લઈ લીધો. પછી પોતે સૂતા છે આમ ટાટ ચડીને ગોધડું ખખડાવે, તો મારા બાપુજી કે તમે કાલે જ કીધું હતું ને કે લીંબુ નું પાણી પીએ તો તાવ ઉતરી જાય, તો ખાવી તો હું ભૂલી ગયો. હા કે લાવો 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 લીંબુ પાણી લાવો, મને પીવડાવી ગયો. મારે તાવ જાય બાપુજી, પછી લીંબુ પાણી લે કીધું એવું જ જીવન હતું, એવું જ વર્તન હતું. એનું કોઈ માન કરે, કોઈ અપમાન કરે, ટાંગા વાળો કોઈ ગે ભગાત તો એનું કલ્યાણ થાય. તમે ખરા કે તમે મને ઓળખી ગયા કે ઈ તો ભગત એને અપમાનજનક ભાષામાં કહે, કારણ કે ધોતિયામાં 2 થીગડા લાગેલા હોય, જભામાં 4 ઠેકાણે સીવેલું હોય, શું અને દાઢી વધી હોય અને જોડા એવા હોય હાથમાં ઉપાડીએ તો વજન લાગે એવા ભગત, કોઈ કપડા ની સ્ત્રી ન હોય અને કે બે શું છે તો કોઈ વાત કરે તો કે અપમાન રીતે બી કોઈ કે ભગત ન હોય. તમે ખરાબ, તમે ઓળખી લીધા, જાઓ ભગવાન તમારું કલ્યાણ કરી શકે એવા. હવે આપણે આગળ વધીએ કે આપણે આ કેમ થાવું. સમજુભાઈ તો હતા, મહારાજે પોતાનો નિશ્ચય લઈને પોતાના મુક્તો ની સ્થિતિ નું વર્ણન કર્યું છે, અને આપણે બધા મહારાજે શું કીધું, ત્યાં જ બેઠા છીએ, ક્યાં અક્ષરધામ માં બેઠા છીએ, તો અત્યારે આજે અત્યારે પણ આપણે ત્યાં જ બેઠા છીએ. આ ગરડું શહેર કે ઓરડી કે આ ભુલેશ્વર કે સોમનાથ મંદિર કઈ નથી, પણ મૂળ શું છે કે આપણને સમજાતું નથી. એ સમજાતું નથી, એ ક્યારે સમજાશે? હવે મહારાજ કહે છે એ માટે કરશું તો સમજાશે.
રામકૃષ્ણાદિક રૂપે કરીને પોતાની ઈચ્છા એ જીવોના કલ્યાણ અર્થે યુગ યુગ ને જે પ્રગટ થાય છે તે ભગવાન આ લોક ને વિશે મનુષ્ય જેવા જણાય છે, તો પણ મનુષ્ય જેવા નથી, અક્ષરધામ ના પતિ છે તે શ્રી કૃષ્ણ ભગવાને ગીતામાં કહ્યું છે કે ન તદભાસયતે સૂર્યો ન શશાંકો ન પાવક યદ ગત્વા ન નિવર્તંતે તદ્ધામ પરમ મમ. માટે શ્રી કૃષ્ણ ભગવાન મનુષ્ય જેવા જણાતા હતા તો પણ અક્ષરાતીત કૈવલ્ય મૂર્તિ છે, અને ભગવાન જે મનુષ્ય દેહ ધરે છે તે ભગવાનની મૂર્તિનું જે ધ્યાન કરે ત્યારે એ ધ્યાનના કરનારાને એ મૂર્તિ તેજો મય એવી અક્ષરધામને વિશે કૈવલ્ય સ્વરૂપે ભાસે છે. હવે મહારાજે પાછું અહીંયા સ્પષ્ટ કરી દીધું છે, અક્ષરધામને પોતાના તેજને અક્ષરધામ અહીંયા કીધું છે, કોઈ વ્યક્તિને નથી કીધું, એ અક્ષરધામ વિશે કૈવલ્ય સ્વરૂપે ભાસે છે. અને ધ્યાનના કરનારાનો જે જીવ તે માયાને તરે છે અને પરમ પદને પામે છે. આ વચનાવ તો મેં તમને કીધું શરૂઆત કરી ત્યારે કે શંકરભાઈ વંચાતા તે એ વખતે મેં મારી રીતે પ્રશ્ન પૂછેલો કે આમાં મહારાજે કીધું કે ધ્યાન કરે છે તો ભગવાનની મૂર્તિ તેજમાં મૂર્તિ દેખાય છે, એટલે કીધું હું તો ધ્યાન કરું છું તો અંધારું દેખાય છે, મને કેમ મહારાજના દર્શન થતા નથી. તો ભાઈ મન કે તે કોઈ વિચાર કર્યો કે તારા હૃદયમાં તે જગા રાખી છે મહારાજને આવવા દેવા માટે, ભાઈ જાઓ ભાઈ જાઓ. પણ મેં પ્રશ્ન પૂછ્યો ત્યારે આનાથી 3-4 વર્ષ મોટો હતો, કે તે જગા રાખી છે, તમે વિચાર કરો 12-13 વર્ષના બાળકને, પણ એમની સમજાવવાની રીત હતી. તારા હૃદયમાં તો બધું ભર્યું છે, સ્ટેજ ભરી છે, સ્કાઉટમાં જવું છે, અહીંયા જવું છે, તરવા જવું છે, આજે આ ખાવું છે, આજે આ વાંચવું છે. તે ભગવાનને બેસવા માટે જો જગા રાખી હોય તો ભગવાન તને દેખાય, જગા કરો. તીખે વરસાદ વરસતો હોય અને તપેલું આપણા હાથમાં હોય પણ ઊંધું ભર્યું હોય તો પાણી આવે ન આવે, અથવા પાણીનું તપેલું ભર્યું હોય કોક આવે કે આ ભગત પાણી શું કાપ્યું, લાવ દૂધ તમને દોઈ લાવ. ભગવાન મહારાજે કીધું 4 લીટીમાં મહારાજે કીધું, પણ એના ઉપર તો 4 મહિના ચર્ચા કરી શકાય એવું છે, એટલી સરસ ને ઊંડી અને વિગતવાર વાતો થઈ શકે એવું છે કે ધ્યાન કરો તો તમને તેજમાં મહારાજની મૂર્તિ દેખાય, અને મહારાજની મૂર્તિ દેખાય તો મહારાજને જેવું વર્તતું હતું એવું આપણને પણ વર્તે. અને ધ્યાનના કરનારોનો જે જીવ છે તે માયાને તરે છે, એટલે માયા એને ક્યાંય નડે નહીં, અને પરમ પદને પામે છે. માટે ભગવાન તો મનુષ્ય દેહ ધારણ કરે છે તો પણ કૈવલ્ય સ્વરૂપે છે, અને તે ભગવાન જે જગ્યામાં વિરાજતા હોય તે જગ્યા પણ નિર્ગુણ છે, અને તે ભગવાનના વસ્ત્ર અલંકાર તથા વાહન પરિચર્યા કરનારા સેવા તથા ખાનપાન આદિ જે પદાર્થ ભગવાનના સંબંધને પામે છે તે સર્વે નિર્ગુણ છે. એવી રીતે જેને ભગવાનનું સ્વરૂપ જાણ્યું તેને અમારી પેઠે જ પંચવિષયમાં ક્યાંય પ્રીતિ રહેતી નથી અને તે સ્વતંત્ર થાય છે. એમ એ અક્ષરાતીત જે પુરુષોત્તમ ભગવાન છે તે જ સર્વે અવતારનું કારણ છે, અને સર્વે અવતાર પુરુષોત્તમમાંથી પ્રગટ થાય. કારણ હોય તો બાકીના કાર્ય થયું ને, તો કાર્ય કારણનો ભેદ ન સમજે ત્યાં સુધી બાકી અવતાર અવતારનું સમજાય જ નહીં. અને કાર્ય અને કારણ અન્વયની વ્યતિરેક શું, અન્વય એટલે કાર્યમાં કારણનું હોવું એ અન્વય, અને કારણ એટલે અન્વયમાં હોવા છતાં નોખું છે, નોખું છે એ જરૂરી છે, પછી બધા એને એક કહેવા વાળાને આ ખબર ન હોય અન્વય વ્યતિરેક ની, એટલે પછી ગોથા ખાતા છે. હા, પણ અન્વય વ્યતિરેક પણ ન સમજાવતો તો બહુ સીધું સાધું દ્રષ્ટાંત, એ પણ સોમચંદભાઈ નું મને શીખાયેલું દ્રષ્ટાંત છે. તો લુહાર ની ભઠ્ઠી છે, હવે એ ભઠ્ઠીમાં તમે લોઢું નાખ્યું, લોઢું તો કાળું છે અને લોઢાનો ગુણ ઠંડો છે, પણ એને જો અગ્નિનો સંબંધ થાય તો એનો ઠંડો ગુણ મૂકીને ગરમ થઈ જાય અને એનો કાળો રંગ છે એને મૂકીને લાલ થઈ જાય, તો એ લોખંડમાં અગ્નિએ અન્વય સ્વરૂપે પ્રવેશ કર્યો. સમજણ, જેમ લોખંડમાં અગ્નિ પ્રવેશ્યું લાલ થઈ ગયું, તેમ આ અવતારોમાં મહારાજ પોતાના તેજ રૂપે અંતર્યામી રૂપે એમાં પ્રવેશ કરે એટલે એ કાર્ય કરવા સમર્થ થાય.
એથી સાવ સીધો સાધો દાખલો જોતો તો આપણું શરીર, હા આપણું શરીર આ કરીએ જો આમાંથી જીવ નીકળી જાય તો કઈ કરી શકે? લઈ જાવો પડે, કઈ નો કરી શકે, લઈને હળગાવી આવવો પડે, લાકડા પે તો ત્યારે હળગાવી દેવો પડે, હળગાવી દેવો પડે, એને અગરબત્તી અડાડો તો વોઈકારો કરે, એને તો આમ ભડકા થઈ જાય. આપણે એટલે આપણી આપણી લેવલ ઉપર તમને સહેલાઈથી સમજાય, પછી આ શરીર હોય છે કઈ કરી શકતું નથી, એની પાસે ચૂરમાના લાડવા મૂકો તો ઉપાડી શકતો નથી, એની પાસે સુગંધ રાખો તો કઈ વખાણ કરી શકતો નથી, એને સારા કપડા આપો તો કઈ નથી શકતો કે લાવો પહેરો, કઈ નહીં મળતું, એટલે મળતું જેમ અન્વય સ્વરૂપ. એટલે હા, ઇઝ વેરી ઇઝી, અગ્નિ નો પ્રવેશ કે આ દેહમાં જીવ નો પ્રવેશ, તે આ બધા આપણા બધા લોકો છે, આ બધા લોક છે, અને ત્યાંના જે અધિષ્ઠાતા છે તેમાં મહારાજ પોતાની ઈચ્છાથી પ્રવેશ કરે અને ત્યાં જાઓ, પૃથ્વી પર જાઓ કે બીજા અન્ય લોકોમાં જાઓ અને ત્યાં ભગવાનનું જ્ઞાન પ્રવર્તાવો, ભક્તિ પ્રવર્તાવો, વૈરાગ પ્રવર્તાવો, કરે એટલે ઈ જેને કરી આવે એમ, પડી કરી આવે પછી પાછા આવતા જાય. અને પાછા પુરુષોત્તમ વિશે લીન થાય છે, જયારે ભગવાન મૂર્તિ ધરી પાછા અંતર ધ્યાન થાય છે ત્યારે તે જે ભગવાનની મૂર્તિ તે ક્યારેક કોઈ મનુષ્યની પેટે આ પૃથ્વીને વિશે પડી રહે છે, તે જેમ શ્રી કૃષ્ણની મૂર્તિને ખોડામાં લઈને રૂકમણીજી ભળી મુવા તથા ઋષભદેવનો દેહ હતો તે દાવાનળને વિશે ભળી ગયો એમ પણ થાય, અને ક્યારેક તો હાટમાન સહિત દિવ્ય ભાવ પામીને કાંઈ રહે નહીં અંતર ધ્યાન થઈ જાય. મહારાજના ગુરુ રામાનંદ સ્વામી સદેહ અંતર ધ્યાન થઈ ગયા હતા, એમના ગુરુ આત્માનંદ સ્વામી હતા એ પણ સદેહ અંતર ધ્યાન થઈ ગયા હતા. તો મહારાજે હરિતુજી પ્રગટ દેખાડો, એમણે પોતાનો દેહ દેખાડ્યો અને આપણે એમની અગ્નિ સંસ્કારની વિધિ કરી તો ઉપરાંત કરે, અને જયારે પ્રગટ થાય ત્યારે પણ ક્યારેક તો સ્ત્રી થકી જન્મ ધરે, ક્યારેક તો પોતાની ઈચ્છામાં આવે ત્યાં થકી પ્રગટ થઈ આવે છે, એમ એ ભગવાનના જન્મ ને દેહ મૂક્યા ને રીતિ તો અલૌકિક છે. અને જયારે એવું ભગવાનનું સ્વરૂપ છે તેને દળ કરીને સમજશો ત્યારે તમને કોઈ પ્રકારનું વિઘ્ન કલ્યાણના માર્ગ વિશે નહીં થાય. એ ભગવાનના સ્વરૂપની દ્રઢતા વિના તો ગમે તેટલો ત્યાગ રાખો, ગમે તેટલા ઉપવાસ કરો, પણ કોઈ રીતે ખામી ભાંગશે નહીં. અને તમે એમ કહેશો કે અમને તો એ સ્વરૂપની તમે જેમ કહો છો તેમ દ્રઢતા છે, તો પણ પ્રાણ ઇન્દ્રિયો કેમ લીન નથી થતા? તો એ તો પરમેશ્વરની ઈચ્છાએ એમ રહ્યું છે એમ સમજવું, પણ તેને કાંઈ કરવું રહ્યું નથી, એ તો કૃતાર્થ છે અને એ તો સર્વે સાધનના અંતને પામ્યો છે. તે પર કોને મહારાજે કીધું છો કે એ સ્વરૂપની ભગવાનના સ્વરૂપની દ્રઢતા જેને છે એની વાત. અને જો ભગવાનના સ્વરૂપની આવી રીતે દ્રઢતા હોય ને કદાચિત જો નિર્માણ નિર્લોભ નિષ્કામ નિસ્વાર્થ નિસ્નેહમાં કાંઈ થોડી ઘણી કાચબ રહી જાય તો તેની કાંઈ ચિંતા નથી, પણ ભગવાનના સ્વરૂપમાં જો કોઈ રીતની સમજામાં કસર રહી તો કોઈ રીતે વાંધો ભાગશે નહીં. આ મૂળ અક્ષર ના ખુલાસા કરશો ને રહી જશો, એના ખુલાસા કરવા કરતા ધ્યાન કરવા માં નહીં પડો. બાપા કેતા ધ્યાન કરો, બીજું સર્વે પડ્યું મૂકવામાં બધું આવી જાય, આમાં બધાને હું ઓળખતો નથી એટલે અમુક શબ્દો નો પ્રયોગ નથી કરી શકતો, પણ બધા એમાં બધું આવી ગયું. દોડાદોડ કરવી, ધ્યાન કરો અને ધ્યાન કરીને આ સિદ્ધ કરો તો તમારું કામ થઈ ગયું. મુક્તો ની સાથે ધ્યાન થોડુંક થાય તો વાંધો કઈ જ વાંધો નહીં. એટલે મહારાજ ગરડામાં બેઠા છે, મુક્તિ છે, કારણ કે એ જરા ઈઝી પડે. મતલબમાં શું છે કે ગાડી ચર્ચગેટ થી ઉભડી સપાર્ષદ ધ્યાન કર્યું તો ચાલો ભાઈ ચની રોડ આવ્યું, પછી જેમ આગળ વધશો એમ પછી વળી પાછો લીમ તરુ લેવાનું કદમ નો લઈ લેવાય. નીચે પાછા બધા આગળ રૂકમણી ની બધા આવી જાય, કદમ નહી લીમ તરુ. પણ હું શું કહું એ પણ ગાડીમાં તો બેઠા, એ પણ ગાડીમાં બેઠા, કદમ નું ધ્યાન કરતા પણ ગાડીમાં બેઠા, પણ એને હું એમ ભલામણ કરું કે એને કઈ અટકવું નહીં, આગળ ચાલતા જ રહ્યો.
ચાલતા જ રહ્યો, ઉતરી નહીં જવાનું, ઉતરી નહીં જવાનું, બેઠા રહેવાનું, પછી વળી કદમ માંથી આગળ જતા લીમડો દેખાશે. ના ના, આપણે તો સત્સંગ મળ્યો છે એટલે જરા શરૂઆત ના ધ્યાન કરનાર ને મુશ્કેલ હોય તો સપાર્ષદ ધ્યાન કરાય, સપાર્ષદ કરાય, શું છે શાસ્ત્ર માં છે, સલીલ સલીલ પણ કરાય. હા, સલીલ પણ કરાય. યથાર્થ સમજાણી હોય ને કોઈ પ્રારબ્ધ કર્મ ને વશ થઈને જો કોઈક નીચ ઉચ્ચ દેહ ની પ્રાપ્તિ થાય તો પણ વૃત્તાસુર ની પેટે જ્ઞાન જાય નહીં, તથા જેમ ભરતજી ને મૃગ નો દેહ આવ્યો તો પણ પૂર્વ જન્મ નું જ્ઞાન કર્યું નહીં, એવું આ જ્ઞાન નું અતિશય મહાત્મ છે. અને નારદ સંકાદિક અને બ્રહ્માદિક દેવ તેમની સભામાં પણ નિરંતર આ જ વાર્તા થાય છે. અને આવી ભગવત સ્વરૂપ સંબંધી જે વાર્તા તે તો શાસ્ત્ર માંથી પણ પોતાની મેળે સમજાય. હા, સોમચંદભાઈ જેવા ભૂમિયા, પ્રભાશંકર માતા જેવા ભૂમિયા, નારાયણભાઈ જેવા ભૂમિયા આપણને જોઈએ. અને સદગ્રંથોમાં આવી વાર્તા તો હોય પણ જયારે સત્પુરુષ પ્રગટ થાય છે ત્યારે તેમના મુખ થકી જ વાત સમજવામાં આવે છે. સત્પુરુષ પ્રગટ હોય પણ ભગવાન ના અવતાર જ નહીં, સત્પુરુષ એટલે આ સોમચંદ બાપા જેવા ની બધા પ્રગટ થયા કહેવાય. એ કર્મ અવસારે ના આવ્યા હોય, એમનો જન્મ ના કરીને જન્મ, પણ પોતાના પોતાના બુદ્ધિ વડે કરી સદગ્રંથો માંથી પણ સમજાતી નથી. અને જેને આવી રીતે યથાર્થ ભગવાન નું સ્વરૂપ સમજવામાં આવ્યું છે તેને જો ભૂત ભવિષ્ય વર્તમાન અને ત્રણ કાળ ને વિશે દ્રષ્ટિ પહોંચતી હોય તો પણ તેને એ વાતનો કઈ ગર્વ હોય નહીં, અને કોઈને વર્કે શાપ દે નહીં, અને કોઈ ઠેકાણે વર્કે શાપ દે પણ ખરા, અને કોઈ ઠેકાણે નિર્ભય રહે અને કોઈ ઠેકાણે પીવે પણ ખરા, પણ તેને કરીને પોતે કાંઈ હર્ષ શોક મનમાં લાવે નહીં. અને જેને ભગવાન નો આ કયો એવી રીતે દ્રઢ આશ્રય હોય તે જાણીને તો ભૂંડું કર્મ કરે જ નહીં, પણ કદાચિત મુંડા દેશ કાલાદિક ને યોગ્ય કરીને જો કઈ ગવડું કર્મ થઈ જાય તો પણ દ્રઢ આશ્રય વાળો કલ્યાણ ના ભાગ થકી પડે નહીં. માટે એ જે ભગવાન નો દ્રઢ આશ્રય છે એવો નિર્વિઘ્ન માર્ગ કોઈ નથી. અને એ વાત જેને સમજાણી હોય તેનો તો અતિ મોટો આશય હોય. જો ને અમારે પરમહંસ તથા સત્સંગી સમસ્ત પાસેથી કોઈ સ્વાર્થ સાધવો નથી, તો પણ કોઈને બોલાવીએ છીએ, કોઈને વધીએ છીએ, કોઈને કાઢી મૂકીએ છીએ, તેનું એ જ પ્રયોજન છે. કોઈ રીતે આ વાત સમજાય તો બહુ સારું થાય. માટે આ વાર્તા છે તે સર્વે દ્રઢ કરીને રાખજો. અને જે તેજ ને વિશે મૂર્તિ છે તેજ આપ્યક્ષ મહારાજ છે જાણજો. મહારાજ ને પણ રિક્વેસ્ટ કરવી પડે છે એ ભાઈ આટલું સમજજો એમ જાણજો. અને જો એમ ન જણાય ક્લાસ ટુ સેકન્ડ ક્લાસ આવી જો એમ ન સમજાય તો એટલું તો જરૂર જાણજો કે અક્ષરરૂપ જે તેજ છે તેને વિશે જે મૂર્તિ છે તેને મહારાજ દેખે છે. એમ જાણશો તો પણ તમારે મારે વિશે હેત રહેશે, તેને કરીને તમારું પરમ કલ્યાણ થશે. અને આ વાત નિત્ય નિત્ય નવી ને નવી રાખજો. પણ ગાફલપણે કરીને વિચારી દેશો માં આજ છે તેવી જ કાલ નવી રાખજો, અને તેવી જ દેહ નો અંત થાય ત્યાં સુધી દિન દિન પ્રત્યે નવી ને નવી રાખજો. અને જે જે ભગવાન ની વાત કરો જે તે વાત ને વિશે આ વાત નું બીજ લાવજો એમ અમારી આજ્ઞા છે. અને આ વાત આજ્ઞા છે એટલે આપણે વચનામૃત જયંતિ ના દિવસે આ વચનામૃત થી પ્રારંભ કરી. અને આ વાર્તા તો એવી જીવનદાર છે કે દેહ રહે ત્યાં સુધી પણ નિત્ય પ્રત્યે કરવી, અને દેહ મૂકીને ભાગવતી તનુએ કરીને પણ આ જ વાર્તા કરવી. અને આજે અમે તમને વાત કહી કે સર્વે શાસ્ત્ર નો સિદ્ધાંત છે તો પછી હવે બીજા હજાર ટુકડા વાંચવાની શું જરૂર છે. સર્વે શાસ્ત્ર નો સિદ્ધાંત છે અને અનુભવમાં પણ એમ જ દ્રઢ છે. અને અમે પ્રત્યક્ષ નજરે જોઈને તમને આ વાત કહી છે, પછી વાત પતી ગઈ, કોઈને સાંભળેલ વાત નથી. મહારાજ કહે ને પ્રત્યક્ષ અનુભવ કરી તમને કીધું, વાત પતી ગઈ વાત. અને જો પ્રત્યક્ષ જોઈને ન કહી હોય તો અમને સર્વે પરમહંસ ના સમ છે. જો તમે આના પરથી વિચાર કરો કે હજી મહારાજ ને ધામમાં જવાની 8 વર્ષ ની વાત છે, પણ તોય મહારાજે ઠેરાવી ઠેરાવી કેવું પડે છે, સમજાવવા પડે છે. એટલે સમજણ નો અભાવ હતો ઘણા લોકોમાં હતો. એવી રીતે શ્રીજી મહારાજે પોતાના ભક્તજન ની શિક્ષા ને અર્થે પરોક્ષપણે પોતાના પુરુષોત્તમપણા ની વાર્તા કરી, તેને સાંભળી સર્વે સાધુ તથા હરિભક્ત એમ જ માનતા હોવા જે તેજ ને વિશે મૂર્તિ કહી, તેજ આ શ્રીજી મહારાજ પ્રત્યક્ષ પ્રમાણ છે.
इधि वचनामृतम में भी रीते मध्य प्रकरण में तेरमो वचनामृत श्री स्वामी नारायण 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 રમેશ ત્યાં લઈ ને દેવા મન ધરાવી લીધો છે ને ઠાકોરજી ને રામકૃષ્ણભાઈ કુમાર અહીં આવે છે મહારાજ નું વાંગમય સ્વરૂપ છે મધુરૂપ वासुदेव मला प्रद नाम नारायण नरकदारण नाम देय श्याम सीता त्रिभुज देव चतुर्भुज नारायण शरण प्रपद्ये एकांत धर्म मखिलांबरीशी महाभक्ति धर्म चलयं शरणं प्रपद्ये फेरा 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 नारायण